આજનું સ્તવન. અમે જ્યારે જ્યારે શ્રી અનંતજીને શું કરો એ ગાઈએ, એની સાથે આ ગાઈએ છે. સેવો ભવ્યા વિમલ જિનેસર. સેવો ભવ્યા વિમલ જિનેસર, દુલ્હા સજ્જન સંગાજી, એવા પ્રભુનું દર્શન લેવું તે આલસમાં ગંગાજી. અવસર પામી આલસ કરશે તે મૂરખ માં પેલો જી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલો જી. સેવો ભવ્યા વિમલ જિનેસર, દુલ્હા સજ્જન સંગાજી. ભવ અનંતમાં દર્શન દીઠું પ્રભુએ હવા દેખાડે જી, વિકટ ગ્રંથિ જે પોળ પોળ્યો કર્મ વિવર ઉગાડે જી. સેવો ભવ્યા વિમલ જિનેસર, દુલ્હા સજ્જન સંગાજી. તત્વ પ્રીતિ કર પાણી પાય વિમલા લોકે આજીજી, લોયણ ગુરુ પર માન દિયે તવ બ્રહ્મ નાખે સવિ ભાંજીજી. સેવો ભવ્યા વિમલ જિનેસર, દુલ્હા સજ્જન સંગાજી. બ્રહ્મ પાયો તવ પ્રભુ શું પ્રેમ, વાત કરું મન ખોલી જી, સરલ તણી જે હૈડે આવે તે અજણાવે બોલી જી. સેવો ભવ્યા વિમલ જિનેસર, દુલ્હા સજ્જન સંગાજી. શ્રી નય વિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચું જી, કોળી કપટ જો કોઈ દેખાવે તો પ્રભુ નવી રાચું જી. સેવો ભવ્યા વિમલ જિનેસર, દુલ્હા સજ્જન એવા પ્રભુનું દર્શન લેવું તે આલસમાં ગંગાજી, એ આલસમાં ગંગાજી. સેવો ભવ્યા વિમલ જિનેસર, દુલ્હા સજ્જન સંગાજી. બે ગાથા સિવાય તો પદ બહુ સિમ્પલ છે, ત્રીજી ને ચોથીમાં થોડીક કથા છે તે કેવી પડશે. બાકી તો પહેલાં બે અને છેલ્લા બે, છેલ્લી બે ગાથા કરી તો બહુ સિમ્પલ છે. કયા ભગવાનનું સ્તવન છે, કેટલામો નંબર? 13. ચ્યવન ક્યાં, ચ્યવન ક્યાં, જન્મ ક્યાં? ચંપાપુરી વાસુ પૂજ્ય સ્વામી. એ લેશું હવે કાલ પરમે. કંપિલપુર પંચાલ દેશ, તમે ત્યાં ના છો? પંચાલ દેશ ઇટ્સ
ઉત્તર પ્રદેશનું સાઉથ સાઉથ ને આઈ થિંક સેન્ટ્રલ પાર્ટ ઓફ લખનઉ આગળ આવ્યું, લખનઉ અને આગળ કંપલપુર હતો. આપણે રાતના બે ત્રણ વાગે પહોંચ્યા હતા કંપલપુર. આખો ફોગવાળો રસ્તો હતો અને સખત ઠંડી, અને આપણે 2 વાગે પહોંચ્યા હતા અને પાછું નીકળી જવાનું હતું સવારના સેવા પૂજા કરીને. પણ ભગવાન વિમલનાથના જ્યાં 4 કલ્યાણક, ચવન, જન્મ, દીક્ષા અને કેવલનાથ, એ 4 કલ્યાણ, અને એટલી બધી ઠંડી હતી યાદ છે. અને કોઈક મારમાં પાણી લાવ્યું હતું, કોણ લાવ્યું હતું, થોડુંક આટલું પાણી ગરમ કરીને કોઈક લાવ્યું હતું. ક્યાં છે સંજુ? આગળ આવો. સો એઝ યુ ઓલ નો, આ શરીરની પ્રકૃતિ ઠંડુ ઓલવેઝ. આ સિન્સ એજ 17 આઈ હેવ ટ્રાઈડ કે ગાંધીજી ઠંડા પાણી જ નહોતા તો ઠંડા પાણી ના આવું, પણ જેવું 2 દિવસ ના હોય એટલે સીધું શરદી તાવ થઈ જાય ને સાઇનસ થઈ જાય. એટલે મેં તો પણ સેવા પૂજા વિના તો હું અહીંયાથી નહીં જ નીકળું. કલ્યાણક ભૂમિ આપણે પહોંચ્યા છે તો આઈ થિંક યાદ આવે છે તને કે હા, એ બાથરૂમ કેવું હતું? હા, તે વધારે પાણી એ બાથરૂમ ધોવામાં વાપરી દીધેલું, એટલો ગંદો બાથરૂમ હતો અને આટલું જ પાણી હતું. પણ એ ડોગલા નાખો, આપણે તો કંઈ એવા ચોટલા બોટલા તો છે નહીં, એટલે તરત આપણે ભવ્ય સ્નાત્ર અને સેવા પૂજા બધી કરી હતી. અને સો એ વિમલનાથ ભગવાન, અને જ્યારે મંજુ અપાર્ટમેન્ટ્સમાં રહેતા ત્યારે હું અઠવાડિયે 1 વાર પંચતીર્થિ જેવું કરતો. તો પહેલાં પ્લેઝન્ટ પેલેસના શંખેશ્વર પાર્શ્વનાથનું દર્શન કરવા જાઉં, પછી બાજુમાં બાબુ પન્નાલાલના માં ગોડી પાર્શ્વનાથના દર્શન કરું, પછી વિમલનાથ સોસાયટી, પેલો ક્યાં છે અક્ષિત, ક્યાં છે અક્ષત, અક્ષત ઉર્વી, હા વિમલનાથ સોસાયટીમાં તમે રહેતા હતા ને પહેલાં, હજી બી ત્યાં જ રહો છો? હા, તો એ ત્યાં ગરાજમાં કે ગેરેજ જે બોલતા હોય એમાં વિમલનાથ ભગવાન છે ને ત્યાં, તો ત્યાં દર્શન કરું, પછી શ્રીપાલનગર કરું અને મોટા દેરાસરે કરું. સમય હોય તો કોઈ ચંદનબાલા સુધી જાઓ એમ દર્શન કરીને. એ હતો વિમલનાથ ભગવાનની સ્તવના કોણ કરે છે? મોહન વિજયજી, યશો વિજયજી, કોણ? હા, સો યશો વિજય વાચક યશ, એટલે કે યશો વિજયજી મહારાજ સ્તવના કરે. સેવો ભવ્યા કોને કહે છે? કારણ કે આ બધું તો આ લોકો તો ભવ્યા ભગવાનને કહે છે. પાછા સાહે લડિયા ને ગુણ સહેલી છે, ભગવાન સહેલી છે તમારી. તો સેવો ભવ્યા બધાને બોધે છે. હે ભવિજન, હે ભવ્ય, મોક્ષે જનાર. આજે આ બેબી કંઈ પોપકોર્ન લઈ આવી હતી તો પોપકોર્ન ઉપર હું હંમેશા ભવિ અભવિના અથવા તો નિગોદને એમાં પોપકોર્નનું દ્રષ્ટાંત આપતો નાનો હતો ત્યારે, કે આપણે કેટલી બધી પેલી ધાની ના કહેવાય, શું કહેવાય એના, ધાની જ કહેવાય. તો પોપકોર્ન કહેવાય, તો ઘણા બધા પોપકોર્ન રૂપે ફૂટે પણ થોડી રહી જાય, જો આપણે છેલ્લું એ જ ખાવું પડે પછી મીઠું વાળું હોય. અને તો મને ઓલવેઝ થાય કે કેમ આ ફૂટીને આ ના ફૂટી એવી રીતે. એટલે ત્યારે કે ભાઈ ભવ્ય જીવ ફૂલે છે, ફલે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. અભયવ્ય જીવને એવો પારિણામિક સ્વભાવ જ છે કે એને આવું પરિણમે નહીં. તો કે હું આ ભવ્ય જીવને વાત કરું છું કે સેવો ભવ્યા. શું, કોને સેવો? વિમલનાથ, વિમલ જિનેસર, વિમલનાથ જિનેશ્વર ભગવાન. એટલે કે હે ભવ્યો, એટલે કે જે ચોક્કસ મોક્ષે પહોંચવાના છે. જલ્દી પહોંચવું છે કોઈને, હા, તો તો તમારે વિમલ જિનેશ્વરની સેવા કરવી પડશે. હા, તો સેવો ભવ્યા વિમલ જિનેશ્વર. કેમ? કેમ? વાય? બિકોઝ, બિકોઝ દુર્લહા સજ્જન સંગાજી શ્રદ્ધા પરમ દુર્લહા. એ દુર્લભ, એ દુર્લભ માટે છે. દુર્લહા એટલે
દુલ્હા દુલ્હન નહીં, દુલ્હા એટલે દુર્લભ, દુર્લભ છે સજ્જનનો સંગ મળવો. સજ્જન એટલે અહીંયા સત્પુરુષના સંદર્ભમાં છે, જિનેશ્વર ભગવાનના સંદર્ભમાં છે, ગુરુ ભગવંતના સંદર્ભમાં બહુ બહુ દુર્લભ છે. એવા શ્રેષ્ઠ પાત્ર મળવા બહુ દુર્લભ છે. સી, સજ્જનનો સંગ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે અને દુર્જનનો સંગ પ્રાપ્ત થવો સુલભ છે. કારણ કે સજ્જનનો સંગ, સજ્જન એટલે અહીંયા સત્પુરુષ છે, સત્પુરુષનો સંગ માટે ઉત્કૃષ્ટ કોટીનું પુણ્ય જોઈએ. મનુષ્ય ભવ મળવા માટે જે પુણ્ય જોઈએ એના કરતાં ગણો ગણો અધિક આમ વન્ડરફુલ પુણ્યોદય હોય તો તમને સજ્જનનો સંગ મળે. અને દુર્જનના સંગ માટે પાપોદય જોઈએ. અને પાપ તો આપણી પાસે ઢગલાબંધ છે, ઢગલાબંધ છે. અને એટલું જ નહીં, આપણી રુચિ બી થોડી એવા પ્રકારની છે, એટલે રુચિ શોધી કાઢશે. આ ખાલી નજર ફેરવું એમાં મને ખબર પડી જાય કે શું કહેવાય. આજે મારે સમજો, આજે એટલે હમણાં તો રાત પડી ગઈ છે, પણ ભુજિયા ખાવા છે. ભુજિયા કેના હલ્દીરામના ભુજિયા ખાવા, તો મને ખ્યાલ આવી ગયો કે મૌલિક નાથ પાડશે, રાઈટ? એ કાંઈ જ ફ્રાઈડ નથી ખાતું, તો મારી રુચિ જ શોધી કાઢશે. મારે તળેલું ખાવું તો આની પાસે ના જવાય, આની પાસે ના જવાય. કોની પાસે જવાય? નેમીજી પાસે જવાય. અહીંયાથી કોઈ નથી ખાતું, વેરી ગુડ. આની પાસે જવાય તો ખરાબની તો રુચિ મળી જ જશે. મારે સિગરેટ સ્મોક કરવું હોય તો મારે ખાલી એક ગ્લાન્સ મારવાની કે કોણ એવો લીલો ડચકો છે કે ઝાડ પાછળ આવશે કોણ. સો ઇટ ઇઝ વેરી ઇઝી. અને ઉદય કયો જોઈએ? તો એ તો ચિક્કાર પડ્યો છે મારી પાસે. અરે ઠૂંસ નીકળી જવાનો છે એ બધાને એ કરવામાં, એને એની નિજરા કે સંક્રમણ કરવામાં. સંક્રમણ એટલે ચેન્જ ઇટ ટુ પુણ્ય, એવું બી થઈ શકે. આપણામાં એક ડિટેલમાં પછી લઈ સંક્રમણ કરી શકો, અથવા તો એનો રસ, એની સ્થિતિ ઘટાડી શકો, વધારી શકો, એવા ચેન્જીસ. એટલે તમે ભૂલ કર્યા પછી ખાલી પશ્ચાતાપ કરો, યુ ડોન્ટ રિયલાઇઝ તમે પાપની પ્રકૃતિ બાંધી હોય અને એનું સંક્રમણ થાય ને પુણ્ય પ્રકૃતિ બની જાય. એટલે સમજો, મારા કોઈ આસાધના થઈ ગઈ સમજો, અને એનાથી મને પાપનો બંધ થયો, અંતરાય કર્મનો બંધ થયો કે હવે તમને સત્સંગ નહીં મળે. એવું માર વિચારથી બી થાય ને, ખાલી વચનથી નથી થતું, કાયાથી નથી થતું. વિચાર માત્રથી જેટલા બંધ થાય એટલું તો વચન કાયાથી નથી, કપેસિટી નથી કાયાની જેટલું વિચાર કરી શકે. સમજો જ્ઞાનીની આસાધના થઈ. હા, અને એ જ્ઞાનીની આસાધના થવાથી મેં અંતરાય કર્મ બાંધ્યો. પાપમાં બી એક્ઝેક્ટલી શું તો કે અંતરાય કર્મ. જ્ઞાનાવર્ણ્ય વગેરે તો બંધાયા હશે, પણ અંતરાય એટલે મને સેવાનો અંતરાય, મને સત્સંગનો અંતરાય કે કંઈ બી બંધાય. પણ પછી મને ખૂબ પશ્ચાતાપ થયો. એ પશ્ચાતાપમાં પેલો અંતરાય, એ કર્મ જે બંધાયું છે એનું સંક્રમણ થાય અને એના કારણે પાપની પ્રકૃતિ કોઈ પુણ્યની બની જાય તો મને 4 મહિના સત્સંગ મળી જાય કન્ટિન્યુઅસ. એટલે અંતરાય તો નહીં, પણ પેલું યુ અન્ડરસ્ટેન્ડ, કર્મ નિજર્યું નથી કે હું જેથી મોક્ષ જ પ્રાપ્ત કરી દઉં, પરંતુ પાપ બની ગયું પુણ્ય. એવી રીતે તમે દાન આપીને કહો તો કે સારું વધારે અપાઈ ગયું, તો એ પુણ્ય પાછું પુણ્ય પ્રકૃતિ. આ બધું બહુ ડિટેલમાં સમજવા જેવું છે. પણ એટલે કર્યા પહેલાં, કરતી વખતે, કર્યા પછી તમારા મનને બહુ ચોકી રાખજો. એવું ન બને કે શુભ તમે અઠમ કર્યો કે અઠાઈ કરી અને પછી સ્લાઇટ ભાવ બદલાઈ ગયો તો બધું ધોતા પાવાને. અને જે સાતામાં છે એમ પૂછે ને એને કોઈ લાભ થઈ જાય. ભૂખ્યો રહ્યો એને ન થાય, અને જે ખાઈને સાતા પૂતતો હોય એને કોઈ થઈ જાય. એટલે ચોકી તો દુર્જનનો સંગ બહુ સુલભ છે, અને એના માટે જે સામગ્રી જોઈએ એ અઢળક છે. પાપનો સ્ટોક આપણી પાસે અઢળક છે, બહાર પણ એવા નિમિત્તો અઢળક છે, અને કલયુગનો વાયરો છે, અને અંદરમાં એવી સંજ્ઞાઓ પડી છે આહારની, ભોગની વગેરે વગેરે. એટલે દુર્લભ નથી. ઘણી વાર
અનાયાસે અથવા આયાસે, એટલે મહેનતથી કે મહેનત વિના દુર્જનનો સંગ તો મળ્યા કર્યો છે. કોઈ વાર તો મેં શોધ્યો છે મારે ચિલ્ડ બિયર પીવું છે, એટલે એવું મેં બહાર વાંચ્યું છે બધે, એટલે કે વીસ ચિલ્ડ બિયર. આજે જઈને પૂછતો, મેં તું વિસ્કી ચિલ્ડ ના પીવાય આવતે તો બધા સરખા જવાબ આપી શકે. મેં તું બિયર માટે ચિલ્ડ, તો કે અરે બાપા ચિલ્ડ ના હોય ને તો ઉલટી થઈ જાય એવું બધું. જેને ટેસ્ટ કર્યું હોય તેને ખબર પડે, પણ એમ કે એ ચિલ્ડ જ જોઈએ. મેં તો બીજા બધામાં, પેલું મૂવીઝમાં તો આપણે જોયું, પેલું આઈસનું બોક્સમાંથી આઈસ નાખે અને પછી, તો કે તમારી ચોઈસ છે, પણ બિયરનો કહેવાનો મતલબ આ તો જનરલ નોલેજ હતો. પણ દુર્જનનો સંગ, આયાસ કે અનાયાસ, વિધાઉટ મહેનત ઓર વિથ મહેનત, બટ ઇટ ઇઝ ઓલ વેરી ઇઝી, અને અનંતકાલમાં અનંતથી વાર મળ્યો હશે. પરંતુ સજ્જનનો સંગ, સજ્જન એટલે અહીંયા સત્પુરુષ, નોટ ઓન્લી સિમ્પલ ગુનિયલ ગૃહસ્થ એ અર્થમાં સજ્જન નહીં, નોટ દેટ એથિકલ ગૃહસ્થ એ અર્થમાં સજ્જન નહીં, પણ સજ્જન એટલે અહીંયા સત્પુરુષ. વિમલનાથ પ્રભુ તને મળ્યા છે? વિમલનાથ પ્રભુ મળ્યા છો? મળ્યા છે કે નહીં? તમને જીન શાસન મળ્યું છે, 24 તીર્થંકરોના નામ, તમને તો હવે ચવનથી લઈને મોક્ષ, એમની કથા હોય તો કથાનું યોગ, પ્રતિમાનો યોગ બધું મળ્યું. તો દુર્લભ સજ્જન, દુર્લભ છે સજ્જનનો સંગ. અને આવો દુર્લભ સજ્જનનો સંગ તને પ્રાપ્ત થયો એવા પ્રભુનો, જે બહુ દુર્લભ છે એ સામગ્રી, ઇન્વર્ટેડ કોમર્સ ફોર સમ્યક દર્શન, એ સામગ્રી એટલે તમે, હું હલકું બોલું છું એમ નહીં લેતા, હા, કે આવું નિમિત્ત મળવું, આવું પાત્ર મળવું, એવા પ્રભુનું દર્શન લેવું, તે આલસમાં ગંગાજી. કોઈ બહુ કોણ બહુ લેઝી છે? હા, તો વેન યુ આર લેઝી નેમી હાથ છે, તો હું કોઈ દિવસ આમ 4 વાગે 5 વાગે બપોરના નાહ્યો હોય એવું નહીં. આપણે તો સવારના એ કરવું, પૂજા કરવી, આપણું ચૈત્યવંદન કરવું, પછી ઓઢામાં બધું નાખવું, આ બધી એક નાનપણથી એવા કુટુંબમાં જન્મ્યા એના કારણે એવા સંસ્કાર, અને સંસ્કારથી જ એવી આદતો પડેલી, એટલે અને ભાવનો ટેકો પાછો, એટલે એ વર્ષોથી એ રહ્યું. પણ કોઈ વાર એવું બને કે કંટાળો આવે નાહવાનો, તેલ બેલ નાખ્યું હોય બહેનોએ, એમ થાય કે ભાઈ શાંતિથી બપોરના નાસું, અને એવી રીતે જે આળસુ હોય અને એને ખબર છે કે ડેશ ડેશ જગ્યાએ ગંગાજી વહે છે, પ્રગટી છે અને વહે છે, અને ત્યાં મને સ્નાન, હવે આળસ છોડીને મૂકી દઉં, અને ત્યાં પણ એને એ ફુવડને, એ આળસુને કંટાળો આવે છે. ગંગાજી સુધી જવાનો અને ત્યાં સ્નાનનો લાભ પ્રાપ્ત કરવાનો એને, એવા આળસુને એના બેકયાર્ડમાં જ ગંગાજી પ્રગટે, એટલે જાણે ઘર આગળ જ ગંગાજી પ્રગટે, અને તે આળસમાં ગંગાજી, એટલે એને તો કાંઈ મહેનત કરી નથી, હવે સ્નાન કરવાની તો મહેનત કર, તે વિમલનાથ ભગવાનનું શરણ મળે એના માટે. આમ જુઓ તો શું તમે મહેનત કરી? તમે જન્મ્યા કોઠારી કુટુંબમાં, તું જન્મ્યો તેમાં તને મળી ગયું, હવે એની ભક્તિ કરવાની તો આળસ છોડ. એટલે આળસુને તે આળસમાં ગંગાજી, એટલે કોઈ આળસુને એના ઘર આગળ ગંગાજી પ્રગટે એવો મને યોગ થયો છે, વિમલનાથ ભગવાન મળ્યા છે એવો યોગ થયા. એમનું જીવનચરિત્ર તો વાંચ, એમની ઓળખાણ તો કર, એમની ભક્તિ તો કર, તો સમ્યક દર્શન પામીને ભવનો અંત, હા, મોક્ષનું બુકિંગ કહેવાય સમ્યક દર્શને. સમ્યક દર્શન પછી તો ભવની ગણતરી સ્ટાર્ટ થાય. હા, કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં તો બધું સ્પષ્ટ છે, પણ આમ ભવની ગણતરી તમે પૂછો કોઈ જ્ઞાનીને કે મારા કેટલા ભવ બાકી, તો સમ્યક દર્શન ન થતા તો ભવની ગણતરી જ ના થાય. શકે આજે આમ હોય ને કાલે બદલાઈ જાય, એટલે ગણતરી જ નથી. ગણતરી એટલે જ્યારથી એ લિમિટ કરતાં ઓછું ઓછું થતું જાય, વધે નહીં, એને ભવની ગણતરી કહેવાય. આમ એટલે ભવની ગણતરી શરૂ
થાય એવું સમ્યક દર્શન ક્યારે પ્રાપ્ત થાય? તો કે જે વિમલનાથના દર્શન દરરોજ કરે, વિમલનાથની ભક્તિ દરરોજ કરે. અહીંયા વિમલનાથ ભગવાન છે એટલે એ અર્થમાં મહારાજ તો 2400 તીર્થંકર એક જ માં છે. અને પહેલાં 2400 તીર્થંકરને કહું કે તમે લોકો ઉભા રહો, પહેલો ધૂપ હું ધૂપ દીપ બધું કરું, પહેલાં મારા કપાળદેવનો કાળ એમને એ કપાળદેવ મારા માટે વેટ કર્યું અને મને જ્ઞાન આપ્યું, મારા પર કૃપા કરી. આપ બધાએ માર્ગ પ્રકાશ્યો અને એકલા મને મૂકીને ચાલ્યા ગયા બધા સિદ્ધ અવસ્થામાં. મારા ભગવાન મારી વાર જોઈને મને આ કર્યું, પહેલો ધૂપ ત્યાં કરી, પછી બધું કરું. 3 પ્રતિમા છે મારા રૂમમાં, એક પંચધાતુની છે, એક દિગંબર પ્રતિમા છે અને એક બાહુબલીની છે. પ્રથમ જે મોક્ષે ગયા, પ્રથમ એ છે, એવું બધું જે બી છે બધું બધાનું કરું. ગોમટ ગોમટેશ્વર વોટ એવર. તો એવા પ્રભુનું દર્શન લેવું તે આલસમાં ગંગાજી. તે આલસમાં ગંગાજી કેન બી ઇન્ટરપ્રિટેડ વેરી વેરી ડિફરન્ટલી ઓલ્સો, પણ એનું મિનિંગ હા એક જગ્યાએ તો કોકે એમ કર્યું કે ભૂલમાં આલસ લખાઈ ગયું છે, એકચ્યુઅલી આનંદ હોવું જોઈએ. તે આનંદમાં ગંગાજી એટલે કે આવો યોગ થયો એ આનંદમાં જાણે ગંગા, પણ જુદા જુદી રીતે લે છે. હમણે તમે આટલું જ સમજો કે આળસુને ત્યાં જવું પડે એવું બી નથી, એના ઘર આંગને પ્રભુનો આ યોગ થયો છે. હવે આલસ છોડીને તારે આ કરવું જોઈએ. ગંગા હવે ગંગા તારા ઘરમાં પ્રગટી છે તો સ્નાનનો લાભ લઈ લે, એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે. કારણ કે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી જે પ્રાપ્ત થઈ શકે સમ્યક દર્શન માટે એ તને પ્રાપ્ત થઈ ગઈ. હવે તું ઉત્તમ બની જા, હવે એટલી મહેનત કર. તો સદુપયોગ કર, ડૂબકી માર, મહેનત નજીવી છે અને લાભ સુમાર છે. મહેનત નજીવી છે હા, એક ભવ તે એક ટેકથી જો વિમલનાથ ભગવાનની ભક્તિ કરી તો મહેનત બહુ ઓછી છે. 1/2 કલાક વહેલા ઉઠવાનો રાઈટ, તો સેવા પૂજા બધું કરી શકાય રાઈટ. 1/2 કલાકમાં જે ફળ મળશે ને, બધી નીચ હલકી ગતિઓ બંધ થઈ જશે, દુઃખનો અંત આવશે, ભવનો અંત આવશે. એટલે લાભ સુમાર છે અને મહેનત તો હવે તો પ્રમાદ ન કરાય. કારણ કે બહુ મહેનત કરીને એ ફળ પ્રાપ્ત કરવું એ અલગ વાત છે, અને થોડી મહેનતમાં હા તમારી પાસે અહીંયા મંદિર બી છે, કેટલા દર્શન કરવાનો લાભ લે છે. તો કે હવે આલસ નહીં કર, હવે તો તારી ઘર આંગને ગંગા પ્રગટી છે. પરફેક્ટ. હવે અવસર પામી આલસ કરશે, અવસર પામી જો 3 દિવસ જ પૂજા કરવા જશે તો 4 મહિના સકનો રહે તો દરરોજ. મેં કીધું કે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી ખોલ, કારણ કે કેટલાકનો સનરાઈઝ 11 વાગે થાય, કોઈકનો 4 વાગે થાય છે, કોઈનો 10 વાગે થાય. જેવી આઈ એમ નોટ સેઈંગ એ આલસ છોડો, હું કહું છું કે ચાલો જ્યારે થયું ત્યારે કરો. તો બિચારો આવી જાય, મોડો બી આવે તો આત્મર્પિત નિવાસમાં સ્નાન કરી લે, ને તો ચોરસ બાથરૂમનો યોગ બી છે ત્યાં આરાધનામાં. તમારા જેવું નહીં, એનું તો સરસ બાથરૂમ છે, એની બાયડી શેમ્પુ સોપ બી લાવી હશે, મૂકી હશે, એ બધું છોડીને બી કે અહીંયા કરીને એકવાર હું સ્નાન કરી પૂજા કરી જે બી. તો કે અવસર પામી આલસ કરે છે તે મૂર્ખમાં પહેલો જ. કેવો મૂર્ખ છે તમારે જાણવું છે તો નેક્સ્ટ લાઈનમાં જાઓ. ભૂખ્યાને જેમ ઘેવર દેતા હાથ અને માંડે ગેલો જ. એટલે કોઈ અત્યંત ભૂખ્યો હોય, વેરી હંગ્રી, અને એને ગેબર વોન્ટ અટ્રેક્ટ ધેમ, પેનકેક હોય, યુ આર વેરી હંગ્રી એન્ડ દેર આર પેનકેક્સ ઇન ધ હાઉસ એન્ડ યોર મધર સેઝ આ પેનકેક છે, તું બહુ હંગ્રી છે અને સામે પેનકેક્સ છે, તો તું શું કરે નાનું ખાઈ લે? એટલે તું શું કરે? જેવું તને ખબર પડે કે આ અહીં ગેબર છે, અહીં પેનકેક છે, તો તું શું કરે? ગો ધેર અને એટલે ગો ધેર pick it up and eat, because like that also you are very hungry, you have a tremendous liking also for this and it is available also. So what would you do? Hath mande tu ha, hath thi ene lai ne khaye
પણ આ તો ઘેબર ઘેબર છે, તમને લોકોને ઘેબરથી રસ પડશે એટલે ઘેબર લાગ્યો. હવે હવે તું પેનકેક બોલજે જ્યારે પાછું બોલે દેવી. હા ભૂક્યાને સો યુ હેવ ટુ થિંક દેટ વે. બે ટાઈપના ઘેબર હોય છે, અસંદર્ભ છે. હા આની સાથે કંઈ સારું, એક સુરતનું ઘેબર વિચ ઇઝ સોફ્ટ ઘેબર અને ગુલાબજલ ને કેસર ને સુગંધવાળું, એક રાજસ્થાનનું એ કડક ઘેબર હોય અને પછી ઘી ને ચાસણી ને એ બધું કરીને જટવી. તો બહુ નાનો હતો ત્યારે મને યાદ છે, મને સુરતનું ઘેબર આવ્યું ને એક વખત મન થયું ત્યારે કે ઓ મને ઘેબર ખાવું છે, એ દિવસે મેં કાયમ છોડી દીધું. તો 9-10 વર્ષની ઉંમરે ખાલી એક વાર બી મન થાય એ ચીજ આજીવન છોડી દેતો હતો. તો પછી તો ઘરે આવતું જ નથી એ, અને સૂતરફેની એ સુરતનું સ્પેશિયલ હતું. આ લોકો બધા આવે તો બોક્સ ભરી ભરીને ક્યાંનું ઘેબર વખણાય, સુરતનું ક્યાંનું ઘેબર વખણાય. પહેલાં આ કહેશે ને તો અતુલભાઈ તો છે જેનું બર્થડે બી છે, બધાને ઘેબર પીરસતું. યુ ડોન્ટ નો, બોલો ભાઈ. જમનાદાસ, રાઈટ, આઈ નો જમનાદાસ, આઈ નો જમનાદાસ. એટલે એના પેકેટ આવી જાય, પછી શરદ પૂનમ આવે એટલે ઘારીની, પિસ્તાની ને કેસરની ઘારી આવી જાય. પણ મને એક દિવસ પેલું તો એટલે ઘેબર કન્સિડર વોઝ કન્સિડર ધ બેસ્ટ ફૂડ. સો 300 યર્સ બેક યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ઇફ ઇટ્સ અ બિગ ઓકેઝન તો જાણે ઘેબર બનાવો, મેસૂબ બનાવો એવી રીતે. તો ભૂખ્યાને જેમ ઘેબર દેતા હા તને માંડે, ભૂક્યો છે અને કે લો આ ઘેબર, આ એટલે પાસે, તે એટલે દૂર. કોઈ કે આ આ વિમલનાથ છે ભક્તિ કરવા માટે અને હાથને માંડે. અરે તક મળે છે ને તું ઉપયોગ નથી કરતો. અંધારું જોઈ સમજો એમ આમ લાઇટ ચાલી જાય અને દિવસો સુધી લાઇટ જ ના હોય. હા આમ તો અઢી દ્વીપ સુધી દિવસ રાતનું ચક્કર છે, નંદીશ્વર દ્વીપમાં બી દિવસ રાત નથી. કારણ કે મેરુ પર્વતની આજુબાજુ સૂર્યચંદ્ર ફરે છે, તો આઠમો દ્વીપ છે ને નંદીશ્વર દ્વીપ, ત્યાં અજવાળું જ અજવાળ્યું છે. દેવલોકમાં તો છે જ, પણ નંદીશ્વર દ્વીપમાં એટલે કોઈ એમ કહે ને રાત પડે એટલે દેવો નંદીશ્વર દ્વીપ ભક્તિ કરવા જાય એવી વાત જ નથી. ત્યાં રાત દિવસનો એ છે સો ફાર કે સૂરજ ચંદ્રના કારણે જે દિવસ રાતની વ્યવસ્થા એ બધી અઢી દ્વીપ પૂરતી જ છે. હા જેમ જેમ પાંચમો ક્ષીર સમુદ્ર છે એમ આ આઠમો છે, એટલે 7 સમુદ્ર અને 7 દ્વીપ, પછી 15મું ઇઝ નંદીશ્વર દ્વીપ. અને એની તો એકવાર રચના સાંભળવા જેવી છે. નાનપણમાં તો હું ડ્રો કરીને, તમે લોકોને તો ખ્યાલ છે, હું ડ્રો કરીને બધું નંદીશ્વર દ્વીપ સમજાવતો. આવું છે, આટલા જિનાલયો છે, આટલું આ છે, આમ છે, અને બહુ સરસ રીતે બધું. મેરુ પર્વત પર બી અકૃત્રિમ જિનાલયો ઘણા છે. અહીંયા 5 મેરુ છે ને, પણ આ જંબુદ્વીપવાળું જે મેરુ પર્વત છે ત્યાં જ બધા તીર્થંકરોનો અભિષેક થાય, જન્મ અભિષેક થાય. અને આપણે બધી તૈયારી એવી જ કરી હતી, કેટલા દેવો કેટલા લોકો ચડી શકે એટલી, 64 તો ઇન્દ્ર અને આમ તો કરોડ દેવ. તો એમાં મેરુ મહોત્સવ કહેવાય, દેટ વુડ ટેક 2-3 આવર્સ એવી રીતે. એટલે પછી તો જેને જેને જેમ જેમ ભૂખ્યા થતા જાય એ ડીટી પર જવા લાગે, ડાઇનિંગ ટેબલ પર જવા લાગે. બાકી એ અભિષેક પર મુગટ પહેરીને ઇન્દ્ર જેમ, તો આખું ત્યાં પણ એટલું બ્યુટિફુલી એમ 24 કલાક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ફોર શિફ્ટ્સ, કે અહીંયા વૈમાનિક દેવો ભક્તિ કરે ત્યારે અહીંયા જ્યોતિષ, અહીંયા વંતર, અહીંયા ભવનપતિ. પછી 6 × 4 રાઈટ 6 આવર્સ પછી આ લોકો અહીંયાના જિનાલયોમાં ભક્તિ કરે. સી બંને સાથે ના કરી શકે. હા બીકોઝ ઇટ્સ નોટ ડિટેલમાં પછી કહી. પછી 6 કલાક પછી આ લોકો અહીંયા શિફ્ટ થાય, અહીંયાના દેવો અહીંયા શિફ્ટ થાય, એટલે નોર્થ સાઉથ ઇસ્ટ વેસ્ટ બધા જિનાલયોમાં ભક્તિ થાય. અષ્ટાનિકા મહોત્સવ એના ઉપરથી નામ પડ્યું, 8 દિવસનું મહોત્સવ. એટલે જ્યારે બી આવા પ્રસંગો હોય, પ્રભુના જન્મ પ્રસંગ એવી રીતે 8 દિવસના, અને આમ તો કેટલી બધી હોય, બે આંબેલની હોળી એ 8-8 દિવસની, અષ્ટાનિકા મહોત્સવ હોય, પછી પર્યુષણનો 8 દિવસ. તો દેવો કે આમાંથી તપ નહીં થાય, પણ અમે ભક્તિ તમારા દિવસ રાત કરશું, તમારા દિવસ રાત. બીકોઝ ત્યાં તો
હા એવી રીતે એટલે અહીંયા મેરુ પર્વત, પછી જંબુદ્વીપ, પછી લવણ સમુદ્ર, પછી ઘાતકી ખંડ, પછી કાળોદધી સમુદ્ર, પછી પછી પુષ્કર સમુદ્ર, પછી દ્વીપ સમુદ્રના સેમ નામ છે. એમ કરતાં કરતાં જે આઠમો છે એ નંદીશ્વર દ્વીપ. અને જો સમય મળશે તો હું આખી એની રચના આપણે ભાવથી તો કરીએ. હા, એવી લબ્ધિ નથી કે આપણે જઈ શકીએ, પણ જેટલી લબ્ધિ છે અહીંયા જવાની તો અહીંયા તો જાઓ પહેલાં. તમને ભાવ થઈ ગયા ને નંદીશ્વર દ્વીપ જવાના દર્શન, પહેલાં અહીંયા કરો, અહીંયા વિમલનાથ ભગવાનના દર્શન કરો, અને પછી પહેલાં ભાવના ભાવો કે સિમંદર પ્રભુ મળે, પેલું મળે. આ લાભ તો લેતા નથી એટલે અહીંયા પેલું. હા, હું અંધકારની વાત કરું, અંધકાર ઉપરથી આપણે ચાલ્યા ગયા ત્યાં તો અંધકાર જ હોય અને તમને સોયમાં તમારું બટન નીકળી ગયું છે. રાજુજી, તમારું બટન નીકળી ગયું. ઓફકોર્સ તમારે જ સીવવાનું હોય, મમ્મી કે બેનની હેલ્પ તો લેવાય ને, એ તો ઓબ્વિયસ જ છે. તો સમજો તમારે એ બટન સીવવાનું હોય, પણ સોયમાં દોરો કેવી રીતે પરો? રાત જ છે ને, લાઇટ નથી, દીવો નથી, કશું નથી, એમાં વીજળી થાય ત્યારે તમારે સોયમાં દોરો પર. એ વીજળીનો સમય કેટલો ઓછો હોય, એ તકનો લાભ લેતા આવડવું જોઈએ. પછી તો આમ પાસે રહીને તમે એનું સીવન બી કરી શકો, એકવાર ફિલિંગથી બી કરી શકો, પણ સોયમાં દોરો પરવાનો એ માટે જે ઝબકારો થાય, પછી તમને ખ્યાલ છે કે હમણાં વીજળી આ એ છે તો પાછી 10-15 મિનિટ રહીને વીજળી થશે, તો યુ હેવ ટુ બી રેડી. કારણ કે પછી ગમે ત્યારે વરસાદ સ્ટાર્ટ થઈ જાય તો વીજળી નહીં રહે, પછી અંધારું જ અંધારું છે. એટલે આ આ મનુષ્ય ભવ એ વીજળીનો ચમકારો જેવો, અને એની અંદર વિમલનાથની જબરજસ્ત પ્રીતિ કરી દેવાનો ટાઈમ છે, ચૂકતા નહીં. એટલે અહીંયા બહુ સુંદર રીતે સેવો ભવ્ય, આ ભવ જ એક તક છે. આ આખો ભવ, આજનો દિવસ એ તક છે, અને એ તકનો સદુપયોગ કરજો. તો ભૂખ્યાને જેમ ઘેભર દેતા હાથ ન માંડે, ભૂખ્યાને પેનકેક આપે છે તો બી એ ખાતો નથી. તું માંદો છે? તો માંદો હોય તો પાછો ભૂખ્યો ના હોય, માંદગીમાં તો ભૂખ. એટલે બધું સારું છે, ખાલી પ્રમાદ કરે છે. તું જાણે બી છે, મહિમા બી જાણે છે, તને રાઈટ શું છે, રોંગ શું છે એ બી તું જાણે છે. તું તારા ભોગ ઓછા નહીં કરે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, તું તારું ખાવા પીવાનું કે જોવાનું કે રમવાનું કે, પણ એમાંથી થોડો ટાઈમ વિમલનાથની ભક્તિ કરવામાં તો આપણે કાઢ. હજી હું તારી વિષય આસક્તિ સાવ તોડી નાખ એમ હું નથી કહેતો, પણ એ કાંઈક એમાંથી રસ્તો કાઢીને વિમલનાથની થોડી ભક્તિ તો હો જાય. તો ભાવ ક્ષુધા જેને છે, ભાવ ક્ષુધા, ક્ષુધા એટલે હંગર, ભાવ હંગર છે જેને, જેને શાંતિ જોઈએ છે, જેને સુખ જોઈએ છે, એવી ભાવ ક્ષુધા છે, અને એને આ ભવ મળ્યો છે. કેવો ભવ? તો કે વિમલનાથના યોગવાળો ભવ. તો હવે હાથ તું ન માંડે, હવે પૂજા ભક્તિ વગેરે ન કરે તો તું મૂરખમાં ફર્સ્ટ રેન્કર, તું મૂરખમાં બી ફર્સ્ટ રેન્કર બની જાય. અને જસ્ટ ઇમેજિન કે તમને, તમે આંધળા છો, તમને કંઈક કોઈ ઘટના બની કે એના કારણે આંધળા છો કે, અને એક ડૉક્ટર આવે છે, એનો આઈ કેમ્પ છે, અને એ કહે છે કે હું તમારી ટ્રીટમેન્ટ કરી શકું, જસ્ટ કમ ટુ ધ કેમ્પ. અને અને તમે આળસ કરો છો, અને એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પછી પેલો ડૉક્ટર ચાલ્યો જાય, હવે આખી જિંદગી તમારે અંધકારમાં કાઢવાની, તમે એ તકનો લાભ લેશો કે નહીં? તો તમે કેમ લેતા નથી? કેમ વિમલનાથ ભગવાનની ભક્તિ કરી અને સમ્યક દર્શન પ્રાપ્ત કરતા નથી? એમ યશો વિજયજી કહે છે કે તમે તો ભવિ જીવ છો, એટલે તમારું તો ચોક્કસ મોક્ષ થવાનું, તો આટલા દુઃખી થઈને શું કામ મોક્ષે જવું છે? વિમલનાથની થોડી ભક્તિ, થોડી ભક્તિ કરલું, કોણ તું ગાતો હોય છે ને, શું ગાતો હોય તું? સૌ સાલ ફિર પ્રભુ કી ભક્તિ મેં કરલું, સૌ સાલ ફિર મિલન કી દુનિયા નહીં નહીં દે, મેરે પ્રભુ મુજે તું એક ઓર જિંદગી દે, એક ઓર જિંદગી દે. દિલ મેં પ્રભુ કી મૂરત, આંખો
मेरे प्रभु मुझे तू एक और जिंदगी दे। આપણી જિંદગી પૂરી નથી થઈ, હજી જિંદગી છે, તો એક ઓર જિંદગી શું કામ માંગે છે? હમણાં જ કર, બરાબર છે? તો સેવો ભવ્ય વિમલ જિનેશ્વર, કારણ કે બીકોઝ દુર્લભ છે સજ્જનનો સંગ, અને એ તને પ્રાપ્ત થયો છે, તો એવા પ્રભુનું દર્શન લેવું તે આલસમાં ગંગાજી અવસર પામી આલસ કરશે. હવે ગંગા પણ પ્રગટી છે, પણ તો બી જો તું કહેશે કે હવે નિરાતે કરશું, શું કહેતા તમે? એક્ઝામ્પલ આપ્યું ભૂખ્યાની જેમ ઘેબર દેતા હાથના માટે. હવે જે છે, ભવ અનંતમાં દર્શન દીઠું પ્રભુ અહેવાદ દેખાડેજી, વિકટ ગ્રંથિ જે પોલ પોલિયો કર્મ વિવર ઉઘાડેજી. હું બીજી લાઈન બી ગાઈ લઉં છું ને પછી એની સ્ટોરી કહું છું. તત્વ પ્રીતિકર પાણી વિમલા લોકે આંજી, અને પરમાનંદ દિયે જ્યારે લોયન ગુરુ ભ્રમ નાખે સવ ભાંજી. આટલું જ સમજાવવાનું, પછી તું ભ્રમ ગયા પછી બધું મજા જ મજા છે. તો આ આ આ બે સ્ટાન્ઝાસ છે ને, ઉપમિતિ ભવ પ્રપંચ ગ્રંથ જે છે, જે પરમ કૃપાળુદેવ બહુ સજેસ્ટ કર્યો છે, મુનિઓને પણ સજેસ્ટ કર્યો, તો બીજા ઘણા મુમુક્ષુઓને પણ ઉપમિતિ ભવ પ્રપંચ વાંચો. અને આપણે બહુ વર્ષ, સ્મિતાબેનને ખોવા ખબર હોય કેટલા વર્ષ પહેલાં, કયા વર્ષમાં, હા 92માં આખું એક વર્ષ સામૂહિક સત્સંગ, પરીક્ષાઓ ને બધું, ક્વેશ્ચન પેપર બી એના થતા ને એવું. મને અમને બી બહુ ઈચ્છા છે કે એકાદ વખત તમારા લોકો સાથે લઉં, પણ 2600 પાનાનો ગ્રંથ છે એટલે હાઉ આઈ વુડ ટેક ઇઝ ઓલવેઝ, બીકોઝ 3 સત્સંગની અંદર કાંઈ થાય નહીં, પણ પ્રભુએ જેવું જ્ઞાનમાં દીઠું છે એમ થશે. તો એની કથા છે આ, તો એકદમ શોર્ટમાં કહું, આખી કથા તો નહીં કહી શકું. એક ભિખારી છે, એનું નામ છે નિષ્પુણ્યક. શું એટલે? વોટ ફિલિંગ આર યુ ગેટ ઇટ? નિષ્પુણ્યક, વેરી લેસ ઓર નો પુણ્ય, નો પુણ્ય તો ન કહીએ એટલે વેરી વેરી લેસ પુણ્ય. નિષ્પુણ્યક કરીને એક ભિખારી છે, એ બિચારો ભૂક્યો છે, તરસ્યો છે, અને ભટક્યા જ કરે, ભટક્યા જ કરે, ભટક્યા જ કરે, અને કાંઈ એને મળતું નથી. એકાદ જગ્યાથી એને કંઈક મળ્યું, એ બી ગંધુ વાસી ખાવાનું. હું ખાસ કંઈ ન મળ્યું કરતાં ગંધુ વાસી બોલું છું, બીકોઝ કથામાં એમ જ છે. ગંધુ વાસી એટલે વિપરીત માન્યતાઓ, સાચી માન્યતા નથી એમ નહીં, વિપરીત માન્યતાઓ છે. એટલે ગંધુ વાસ મારતું વાસી ફૂડ છે, રાઈટ? કેટલાને અહીંયા એલર્જી છે વાસી ફૂડની, અને કેટલાને ગમો છે કે પેલી હોટેલની ઇડલી જ ભાવે, ઘરની ઇડલી ન ભાવે એવા છે, કારણ કે એ વાસી હોય. એટલે ઉડીપીની ને બધી જે ભાવતી હોય તમને, એ કેટલા દિવસો બોલો હોય ખબર ના પડે તમને. તો કેટલાકને એનું ફેસિનેશન હોય કે અમુક ચીજ, પેલું પેલું રાંધન છઠ કે નહીં, એમાં કંઈક વાસી જ કરીને કંઈક ખાવાનું એવું કંઈક હોય. એ તો હા, શીતલા સાતમ, હા રાઈટ. અતિચારોમાં આવે છે ને આ રાંધ, એકોએક તિથિનું વિપરીત ઉજવણીનું આપણે અતિચારોમાં બોલીએ છીએ, એટલે રાંધન છઠ, શીતલા સાતમ, ડેશ અષ્ટમી, આઈ ડોન્ટ વોન્ટ ટુ સે, પછી આ નોમ, આ દસમ, આ અગિયાર, હા પેલું પત્તાવાળી અષ્ટમીની વાત કરે. ગોકુળ અષ્ટમીનો કોઈ પ્રોબ્લેમ નથી, એનો કોઈ પ્રોબ્લેમ નથી. પેલું જે છઠ સાતમ કે સાતમ આઠમ કે શું, તમારું કુટુંબ બહુ ખેલતું હતું કા? હા, તો આપણે ક્યાંક બીજે ઘૂસી ગયા. સો નિષ્પુણ્યકની કથા, એ બિચારો બધે ભટકે, ભીખ માંગે પણ એને કાંઈ મળે નહીં, એમ કરતાં 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 બહુ ભટકતા ભટકતા હી ઓલમોસ્ટ ઇઝ લૂઝિંગ કોન્શિયસનેસ નાઉ. એટલો દિવસનો ભૂક્યો, તરસ્યો, ટ્રાવેલ કરતો, અપમાન અપમાનિત થતો,
ઇન્સલ્ટ સહન કર્યા આપણે, કહ્યું માફ કર દો, એક વાર બોલા ના ભિખારીને આપણે કહીએ ને, પછી એ શિખામણ લેવા તો આવ્યો નથી, એ પૈસા લેવા આવ્યો. હા તમે એને કહે કે અટ્ટા કટ્ટા હે ક્યા મારી મમ્મી આવો હટ્ટા, મારી નાની બહુ સરસ મમરા મમરી, પેલે પેલો મમરાવાલો આવે ને પેલો સબબમાં, તો પેલો મમરા મમરા કરીને આવે, પછી એને બોલાવવાને કે અમુક મમરા મમરી નહીં ચાહીએ, અને પછી મમ્મી પૂછીએ કે મમરા તો અમને કહે મમરી એટલે શું, તો એનું એવી રીતે હટ્ટા ખટ્ટા હે તો કામ ક્યું નહીં કરતા હે, તો એટલે સો મચ બિચારો એ બોલી બી નહીં શકે કે બટ આઈ એમ નોટ આસ્ક એડવાઇસ, આઈ વોન્ટ સમ મની ઓર સમ ફૂડ. પણ સો મચ ડિસગ્રેસ, સો મચ એ આમ ભટકતા ભટકતા અચાનક એક મંદિરની પોલ એટલે મંદિર પાસે એ આવી પહોંચે છે. પણ એટલો ભૂખ્યો તરસ્યો છે, હી હેઝ નો સ્ટ્રેન્થ એટ ઓલ. એમાં એક ધર્મ બોધ કરીને મંત્રી, એક ગૃહસ્થ પૂજા કરવા જતો હોય કે મંદિરમાં જતો હશે, એને જોયું કે આ બિચારો હી ઇઝ ફેન્ટિંગ એવી રીતે, એટલે એને પહેલાં પાણી પીવડાવ્યું, પછી અંજન આંજ્યું, નાના અંજને સલાહ કહેવાય છે ને, તો એના આંખમાં અંજન, ઇન અધરવર્ડ્સ મેડિસિન આપી, મેડિસિન પાણી સાથે મેડિસિન આપી, અને પછી ગમે ત્યાંથી એને થોડું ખાવાનું આપ્યું. એ પાણી પીધું એટલે એ ઊભો થઈ શક્યો, મેડિસિન આપી એટલે એની આંખ એકદમ, તમે ડોલો એક નાખી હોય તો પાછા કેવા ફ્રેશ થઈ જાઓ, તમે આમ થોડા માંદા માંદા હો અને એકાદ ડોલો લઈ લો તો કેવા થોડા ટાઈમ માટે બી ફ્રેશ થઈ જાઓ, અને એમાં બી તમને થોડું ખાવાનું મળે તો સ્ફૂર્તિ અને તાકાત આવે. તો આ નિષ્પુણ્યક મરવાનો હતો, એટલે કે જાણે પાછો નિગોદમાં જવાનો હતો, એવી ભટકતા ભટકતા પાપ પુણ્યથી ઘડીકમાં અજગર બને ને ઘડીકમાં પ્લાન્ટ બને ને ઘડીકમાં નરકે જાય ને ઘડી, એમ ભટકતો 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 એ મનુષ્ય ભવ અને સામે જ મંદિર, એ મંદિરની બહાર આવી એની સ્થિતિ છે. પણ પહેલાં સદગૃહસ્થ, પહેલાં સદગૃહસ્થ ધર્મબોધ મંત્રી આવે છે કથામાં, મૂળ કથામાં. આ નિષ્પુણ્યક તો મેં બહુ ચલાવ્યું હતું, બે ત્રણ મહિના ચલાવ્યું હતું, હું બે ત્રણ મિનિટમાં વાત કરું છું, ત્યારે તો બે ત્રણ મહિના ચલાવ્યું હતું ખાલી આ નિષ્પુણ્યકની કથા. એ આપની કથા છે, આપણે એ જીવ છે આવી રીતે. પણ આ જે સદગૃહસ્થ જે હતા ધર્મબોધ મંત્રી, એ બાજુ જતા હતા અને જોયું, ઈ વેઇટેડ, ઈ કુડ હેવ જસ્ટ ગોન, એ કોઈ સગા નથી આપણા, એમની કોઈ ડ્યુટી નથી આપણે ખાવા પીવાનું, આપણે આપણે એવા એના કોઈ ફેમિલી મેમ્બર નહોતા કે ઈ હેડ ટુ વેઇટ ફોર યુ. પણ એમણે કરુણા કરી અને આ નિષ્પુણ્યક ભિખારીને આપ્યું, ખાવાનું આપ્યું, પીવાનું આપ્યું, ને અંજન, અંજન એટલે હવે તમે મેડિસિન લઈ લો, હા મેડિસિન આપી, અને એ થયો. હવે એને મંદિરમાં જવાનું મન થયું, પરંતુ ત્યાં દ્વારપાલ છે, એ છે, એનું નામ છે કર્મવિવર, જો અહીંયા શબ્દ છે કર્મવિવર ઉઘાડેજી, તો એ કર્મવિવર છે. પણ જ્યાં સુધી તમે એને એની સાથે કામ ન કરો ત્યાં સુધી એ દ્વાર ખોલતો નથી, કે હમણાં દરવાજો બંધ છે, હમણાં તમે અંદર દર્શન કરવા નહીં જઈ શકો. પણ કર્મ એ કર્મ છે, પણ જ્યારે એ કર્મમાં ગાબડું પડ્યું હોય, વિવર એટલે ગાબડું, હા એ ગાબડું પડવું એટલે કે મિથ્યાત્વ મોહનીયનું ગાબડું, એ જેવું એ એ એ એ દ્વાર ઉઘાડે એટલે તરત જ તમને દર્શન થાય, એ દર્શન એટલે સમ્યક દર્શન. સો ધીસ ઇઝ ધ હોલ સ્ટોરી. પણ દર્શન કરવા જેટલી તાકાત તમને કોને આપી, કોણે આપી? તો કે પહેલાં પહેલાં જે દયાળુ માણસ જે પાસ થતા હતા, એ એમને જો આ તાકાત ના આપી હોત તો પહેલાં તો મન બી ન થાત દર્શનનું, અને મન થાત તો બી ઊભો ન થઈ શકતે, ઊભો થાત તો બી ચાલી નહીં શકતે, ચાલતે તો બી કર્મ જો ના પાડી દેતે તો પાછો હટી જતે અને બીજે કશે ચાલ્યો જાત. એને બદલે એને જે બી પ્રક્રિયા થઈ આવશે આગળ, એને જે યથા પ્રવૃત્તિમાંથી અપૂર્વકરણ, ને અપૂર્વકરણમાં વીર્ય ઉલ્લાસ, હમણાં તમને ઉલ્લાસ દેખાય છે રાઈટ? હા એકાદ સ્તવન કહો તો કેવા બધા નાચ્યું, એ વીર્ય ઉલ્લાસ થયો, એમાં કર્મમાં ગાબડું પડી ગયું મિથ્યાત્વ મોહનીયમ, અને જેવું ગાબડું પડી જાય એટલે પછી એ માની જાય
માની જાય ઇન ધ સેન્સ હવે સ્ટોરી છે માની ગયો એટલે એને દ્વાર ઉગાડ્યા અને એને દર્શન થયા આ કથા હવે તમે જુઓ આ બેસે છે કે નહીં ભવ અનંતમાં દર્શન દીઠું બહુ હું ભવો અનંત 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 ભવ ભટકતા ભટકતા વિમલનાથ મળ્યા છે અને આ ઘડી ઘડી મળવાના નથી એટલે આ ભવમાં એવી જબરજસ્ત પ્રીતિ થશે તો હજી કોઈ બીજા ભવમાં મળશે પણ ને તો મળશે નહીં આવા સદગુરુ બી મળશે નહીં તો નિષ્પુણ્યકની જેમ હું ભવ અનંતમાં ભટકતો હતો અને વિકટ ગ્રંથિ વિકટ પંથે ચાલી ચાલીને હું એવી જગ્યાએ પહોંચ્યો એવી પોલે જે પોલ પોળ્યો એટલે એવા મંદિરના પોળમાં એટલે મંદિરના આંગણ સુધી પહોંચી ગયો પોલ પણ ત્યાં દીઠો પોળ્યો એ પોલિયાનું નામ શું તો કે કર્મવિવર પણ કર્મ કર્મ એ કર્મ વિવર બને ત્યારે એ દ્વાર ઉઘાડે જઈએ હા આર યુ ફોલોઈંગ ધીસ લાઈન હા ઉઘાડે પણ એની પહેલાં પહેલી પ્રક્રિયા થવી જોઈએ ને ઊભા રહેવાને આંખ ખોલવા જેટલી તારી તાકાત નથી ત્યાં લોયન ગુરુ એટલે કે દયાલુ ગુરુ મળ્યા અને આપણા તો બહુ સેટ થઈ જાય છે ધર્મબોધ મંત્રી એ ગૃહસ્થ હતો અને આ ગૃહસ્થ મળ્યો એ લોયન ગુરુ રૂપે મળ્યો આ આ કર્મના કેમેરાથી જુઓ તો ગૃહસ્થ એ તો આત્મસ્થ જ છે અંતર અંતર પણ પહેલી ઓળખાણ સૌભાગ્યને શું થઈ તો કે એક ગૃહસ્થ વમાનિયાના એક ગૃહસ્થ મોરબી જેતપર ચત્રબુદ્ધ બેચરના ઘરે પધાર્યા છે તો તે વખતે તો એમ એમ જ કહેવાય ને કે મુંબઈથી એક ગૃહસ્થ પધાર્યા છે તો આ બધું સેટ થાય તો તત્વ પ્રીતિકર પાણી પીવાય એટલે એ પાણી શેનું પીધું તો કે તત્વ પ્રીતિનું કે જેથી તમને આ જે સત્સંગ સાંભળવાનું મન બી થાય પેલા વૈશાલીબેન તો કહે કે હું તો સાંજની વાર જોઉં છું એવું કંઈ કહે છે વૈશાલી કે હું દરરોજ સાંજની વાર જોઉં છું સત્સંગ ક્યારે આ આપની તાકાત નથી આ આપણી તાકાત નથી કોઈ સદગુરુએ કોઈ સદગુરુ એટલે ઓફકોર્સ સદગુરુએ આપણા આપણે પાણી પીવડાવીને આપણે જે તરસ્યા મરી જવાના હતા એટલે કે ભૌતિક સુખમાં જ ભટકવાના હતા એને બદલે આ સત્સંગની રુચિ કરી અત્યારના તમને કીધું હોય કે અહીંયા તને પૂછું છું કે અહીંયા અમારે 8-9 સત્સંગ છે અને એવું લાગે છે કે 9 વાગે પૂરું થશે અથવા 9:15 બી થઈ જાય હા અને ઉપર એક મૂવી રાખી છે અમને તને અહીંયા જવાનું મન થાય કે ભલે મૂવી ચાલતો અમે પછી જશું પણ પહેલાં સચ તો આ જે મન થયું જ ને એ ગુરુએ પાણી પીવડાવ્યું છે આપણને તો વિમલનાથનું કાંઈ ખબર નથી તમને અને ક્યાં તમને મન થવાનું હતું કે વિમલનાથ ભગવાનના સ્તવનનો અર્થ અમે સમજ કોઈ આ જિંદગીમાં પાછા ગાશો કે નહીં ગાશો એ બી ખબર અમે તો દરરોજ ચૈત્યવંદનમાં નેક્સ્ટ ડેજ ગાઈએ અને એ નેમી ગાય જો ઇટ ડઝન્ટ હેવ અ વન્ડરફુલ વોઇસ બટ હી હેઝ અ વન્ડરફુલ ભાવ એન્ડ હી સિંગ્સ અને જો વચમાં એક પણ ચીજ પાછી ન સમજાય હોય તો સ્તવન ત્યાંને ત્યાં અટકે અને કે નહીં મને આ સમજાવો મેં મારા 8:30 સુધી મારું મૌન છે અને ચૈત્યવંદન પછી જ હું મૌન ખોલું છું પણ પછી મારે કહેવું પડે અને ત્યારે ને ત્યારે જ અર્થ કરાવવું પડે તો આ બધી જે પ્રીતિ છે ને એ આ પાણીના કારણે છે પાણી દેખાતું નથી એટલે તત્વ પ્રીતિ કર પાણી પાયું એમ સમજો ને પ્રેમ વિમલા લોકે આંજીજી એટલે એનું આખું એ અંજનનું નામ આ કે છે એની પાછળ પણ આખી સ્ટોરી છે પણ હવે આઈ એમ નોટ ગોઈંગ ઇન ધેટ ડિટેલ એ આંજ્યું એટલે કે મેડિસિન બી આપી અને લોયન ગુરુ પરમ અન્ન વન્ડરફુલ ફૂડ તાજું ફૂડ નાઇસ ફૂડ હોટ ફૂડ સી અમારે તો વિશેષણ વિના સુરતીઓ કોઈ દિવસ ખાય નહીં તાજું છે ગરમ છે અમે તો સામે બસ આમ જમવા બેસે ડાઇનિંગ ટેબલ ત્યારે વઘાર થાય તમારી જેમ સવારના 7:30 કુકરમાં નાખી અને વઘાર કરીને બધું રેડી હોય એવું એ બધું વાસી જ અમારા માટે એ 1/2 કલાક પહેલાં જે બનાવ્યું હોય તે વાસી સો આવું બધા નાટકો હતા જેમ એમ એટલે કે પરમ અન્ન એટલે તત્વબોધ
તત્વ જ્ઞાન તત્વ બોધ આખું સ્પિરિચ્યુઅલ મેસેજ એ બધું આપ્યું અને આ બધાના કારણે તવ તવ એટલે ત્યારે ત્યારે શું બ્રહ્મ નાકે સવી ભાંજેજી એવી શક્તિ મળી ગઈ કે કર્મ પોલિયો પાસે ગયો એમાં વિવર કરી નાખ્યું એટલે કે પહેલાં એ દ્વાર ઉઘાડ્યા અને મને દર્શન થયા એટલે કે મને સમ્યક દર્શન થયું. So now this whole story makes so much sense. Just sing it again and see if you have understood the whole story. આ શેનું દર્શન છે? ના, મંદિરનું. હજી મંદિર જ છે, હવે દ્વાર ઉગડશે પછી દર્શન. એટલે આત્મપ્રભુ ત્યાં છે અને આ મંદિર એટલે આ જીન શાસન મળ્યું એટલે જીન શાસન રૂપી પોળમાં આવ્યો, પોળ સુધી પહોંચ્યો. પણ હવે વિમલનાથનું દર્શન અર્થાત આત્મપ્રભુનું દર્શન માટે કોઈ લોયન ગુરુ મળે નહીં ત્યાં સુધી. એકદમ 12મી ગાથા સદગુરુના ઉપદેશવન સમજાય ને જીન રૂપ અને તો સમજીએ નહીં તો એવી ભક્તિ જ કેવી રીતે જાગવાની છે, એવો ઉલ્લાસ જ કેવી રીતે જાગવાનો. સી એવરીથિંગ ઇઝ સો ક્લિયર. મોક્ષ માર્ગમાં અનંત જ્ઞાનીઓનું એક મત છે. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ. હા પછી પ્રભુએ હવા દેખાડે જી વિકટ ગ્રંથિ જે પોળ પોળ્યો કર્મ વિવર ઉગાડે જી તત્વ પ્રીતિ કર પાણી પાય વિમલા લોકે આજીજી લોયણ ગુરુ પર માન દિયે તવ બ્રહ્મ નાખે સવી ભાંજીજી. નિષ્પુણ્યક જીવ તો એમ જ સમજતો હતો કે મારે બસ આ દુઃખી 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 રહીને મરી જવાનું છે. એને બદલે તો આખું જગત ખુલી ગયું. એક લોયન ગુરુ શું મળ્યા, હોપ્સ જાગી કે હું દર્શન કરી શકું, દર્શન કરવાનું મન થયું પહેલાં તો, દર્શન થઈ શકે એવી હોપ જાગી. કર્મ વિવર એટલે કે મિથ્યાતું મૌનીય, કર્મમાં ગાબડું એટલે યથાપુરુ. સી બીજી બધી ચીજો તો અનંતી વાર મળી છે. પહેલાં નિષ્પુણ્યકને બી બીજા બધા ઘરો તો અનેક વાર જોયા, આવું જીન શાસન જેવું પહેલી વખત મળ્યું અને એમાં એને મન થયું કે હવે મને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એટલે મારે વિમલનાથ ભગવાનના દર્શન કરવા. અને એને યથાપ્રવૃત્તિકરણ સુધી તો ઘણી વખત આવ્યો, આ તમને નહીં સમજાય પણ જેને સમજાય. હવે મારે અપૂર્વકરણ એને કર્યું, ગ્રંથિભેદ કર્યો એટલે કે પેલા પોલિયાને એટલે કે દ્વારપાલને એવી રીતે એને સમજાવ્યો કે એને ગાબડું પાડ્યું. સમજાવ્યો કેમ કહું છું, ઉપશમ સંગીતના સંદર્ભમાં, કેમ થોડો ટાઈમ મને દર્શન કરવા દો એટલે ઉપશમ સંગીત અને પછી હું ત્યાં જ રહીશ એમ હોય તો શાયિક સંકેત કહીએ એવી રીતે. એમ તો કથા એ રીતે લેવાની એટલે એને થોડુંક એક મને 5 મિનિટમાં હું દર્શન કરીને નીકળી જઈશ, 2 ઘડીમાં હું નીકળી જઈશ, તો મને એ દર્શન કરો તો મારા ભવનો અંત થઈ જશે. એવી રીતે ભવના અંતનું શરૂઆત થઈ જશે, ભવના અંતની શરૂઆત થઈ જશે. સો બ્યુટિફુલી લાંબી કથા છે પણ હવે આગળ આપણે જે આખી નિષ્પુણ્યકનું એક એક ચીજ આપણી સાથે મેચ થશે એટલું સુંદર રીતે સિદ્ધર્ષિ ગણીએ એમાં વર્ણન કર્યું છે. તો આગળ બ્રહ્મ ભાગ્યો તબ પ્રભુ શું પ્રેમે વાત કરું મન કો. આ જ્યારે પેલું લોયન ગુરુએ પરમ અન્ન ખવડાવ્યું ને ત્યારે સમજાવ્યું કે દેવનું સ્વરૂપ શું છે, ગુરુનું સ્વરૂપ શું છે. ગુરુ જ હજી તો સ્વરૂપ સમજાવે છે ગુરુનું, ગુરુ સમજાવે છે ગુરુનું સ્વરૂપ, દેવનું સ્વરૂપ એ સાવ એટલે આખો પેલાને પ્રેમ અને આત્માનું સ્વરૂપ. એટલે પેલા નિષ્પુણ્યક જીવને થયું કે હવે મારામાં તાકાત છે, હવે મારી આંખ બી ખુલી છે અંજનના કારણે, હવે મારામાં સ્ફૂર્તિ બી આવી છે. એકચ્યુઅલી આ 3 ચીજ છે દર્શન જ્ઞાનને ચારિત્ર, તત્વ પ્રીતિ પ્રતીતિના અર્થમાં દર્શન, અંજન ઇઝ જ્ઞાન અને એ જે ફૂડ છે એ સદાચાર અને આજ્ઞાઓ દ્વારા એનામાં શક્તિ આત્મદર્શનની કરે છે. પણ મેઇન આ દર્શન અત્યારે મારે ડિટેલમાં નથી જવું. તો જ્યારે લોયન ગુરુએ આવો અપૂર્વ મહિમા વિમલનાથનો ગાયો, આત્મપ્રભુનો ગાયો એટલે
હવે ભ્રમ નષ્ટ થયો, હવે મને મૃગજળમાં જળ દેખાતું નથી. મૃગજળ યુ નો મિરાજ, આપણે ઇજિપ્તમાં જોયું હતું ને, હા, જ્યાં વોટર નથી ત્યાં વોટર દેખાતું હતું. વી વર એકચ્યુઅલી ફિલિંગ કે આ બસ હવે સીધી પાણીમાં ઉતરી જવાની, પણ જેમ જેમ પાસે આવે તો ખબર પડે કે ત્યાં પાણી કંઈ છે જ નહીં. હા, 2015 એટલે 5 વર્ષ થઈ ગયા, એટલે મૃગજળ ભૂલી ગઈ બિચારી. હા, તો મૃગજળમાં હવે મને જળ દેખાતું નથી, હવે સી શોર પર મને ચાંદી દેખાતી નથી, હવે મને ખબર છે કે ચીપ છે, ચીપ શેલ, પણ એના ઉપર સૂર્યના કિરણો પડે છે એટલે એવો ચકમક ચકમક લાગે છે કે મને એમ થાય કે ત્યાં ચાંદી જ, અને હું જલ્દી જઈને ચાંદી લઈ લઉં. પણ હવે હું બિલકુલ એ તરફ ભાગતો નથી. ભ્રમ ભાંગ્યો જ્યારથી આ પ્રભુ શું પ્રેમ જાગ્યો ત્યારથી ભ્રમ ગયો. એટલે નાવ આઈ એમ નોટ ગોઈંગ ટુવર્ડ્સ ઓલ ધેટ કે મને સારું ખાવાનું મળે ને સારું ભોગ મળે ને સારો પૈસો મળે ને એ બધું, એ જે બી હોય હવે એને એમ થાય કે હવે આ જે પુણ્ય પાક્યું એમાં હો જાય વિમલનાથથી થોડી ભક્તિ. એ તું બોલ્યો નહીં ને, થોડી ભક્તિ કર લું, એ તું બોલ્યો નહીં, આખું ગાયું સરસ, પણ થોડું નો પ્રોબ્લેમ. તો બ્રહ્મ ભાગ્યો એટલે કે દર્શન મોહ નાશ કર્યો પેલા લોયન ગુરુએ. એ દર્શન મોહ એટલે ભ્રમ, જે અહીંયા ભ્રમ છે ને, ભ્રમ ભાગ્યો એટલે દર્શન મોહ. મંદ બી બોલો ને, મંદ દર્શન મોહ મંદ બી થાય છે એટલે એ રુચિ જાગે છે, તત્વની રુચિ, સ્વરૂપની રુચિ, આત્માની રુચિ, અને દર્શન મનોક્ષય થાય છે ત્યારે, તો એનો એ છે. તો ભ્રમ ભાગ્યો તબ પ્રભુ. અને હવે આ લોયન ગુરુએ શું કરી આપ્યું ખબર છે? એક કનેક્શન કરી આપ્યું ભગવાન સાથે. એની પહેલાં હું રિચ્યુઅલ્સ કરતો બી હોઉં પણ ધેર ઇઝ નો કનેક્શન. અહીંયા કનેક્શન થાય છે એટલે આ ગાથા કનેક્શન કરી આપ્યું. એ મોટું કામ મારા ગુરુએ કરી આપ્યું કે હવે હું ભગવાન સાથે વાતો કરું છું. એકલો એકલો બી એ એકલા એકલા વાત કરવી એ ધ્યાન, અને સાથે વાત કરવી એ ભક્તિ, સમૂહમાં લવ કરવું એ ભક્તિ, એકલા લવ કરવું એ ધ્યાન. બીજું શું ફરક છે ભક્તિ અને ધ્યાનમાં? બંને સત્સંગ જ છે, પણ એક ભક્તિ છે એક એ છે. યુ અન્ડરસ્ટેન્ડ? સીઈંગ ગોડ ઇન ઇન ગોડ, સીઈંગ ગોડ ઇન યોર સેલ્ફ, સીઈંગ ગોડ ઇન એવરી વન. સો ધીસ ઇઝ ધ 3 પ્રોસેસ. પહેલાં ભગવાનમાં ભગવાન જોતા શીખ, એ બી ગુરુ શીખવાડ છે. પછી તારામાં તું ભગવાન આત્મા છો એ શીખવશે, અને પછી એવું આ બધા છે એમ કરીને અદ્વૈત બનાવી દેશે તમને. હવે બીજું કંઈક છે જ નહીં, કારણ કે આ બધું ઝાંખું ઝાંખું થવા લાગશે. તમારું શરીર, તમારું મન, તમારા રિએક્શન્સ, તમારા રિસ્પોન્સીસ બધું જ ગૌણ કરી, અને ઇટ ઇઝ ધી આર્ટ ઓફ ફોકસિંગ. વોટ ઇઝ સમ્યક દર્શન તે વખતે પણ અપૂર્વ છે. જ્યારે મને તું શુદ્ધાત્મા જણાય ત્યારે જ અપૂર્વ છે, પણ માય ફોકસ ઇઝ ઓન ધેટ. સો ધેટ ઇઝ સમ્યક દર્શન, ચેન્જિંગ યોર ફોકસ. પછી તમે આને ભ્રમ કહેવો હોય તો ભ્રમ કહી દો, પણ પુરુષ શરીર તો ત્યારે બી છે. પરંતુ સો ભ્રમ ભાંગ્યો તબ પ્રભુ શું પ્રેમ, અને એનાથી કનેક્શન કરી આપ્યું ભ્રમ તોડી. તો શું હવે વાત કરું મન બોલીજી? હવે તો મન હવે બીજા પહેલાં છે ને લીકેજ થાય, એટલે તમે આની કંપનીથી સુખ લેવાની કોશિશ, પછી સડનલી એની સાથે ઝઘડો થાય. મારા તો મારા એક સદગુરુદેવ જ છે, બીજું કોઈ નથી મારા માટે દુનિયામાં. પછી પહેલાંનો સોરીનો ફોન આવે તારા બોયફ્રેન્ડ કે સોરી, એટલે પછી પાછું અહીંયા થાય, પછી પાછું આ થાય. પણ હવે એક જ છે એટલે હવે મનની વાત ક્યાં કરવાની? તો કે ભોગ મીરાએ જે 7-8 વર્ષની ઉંમરે કૃષ્ણ બતાવી દીધો એની માએ કે આ તારું વર છે, અને એ જ એનું રહ્યું. પછી હજારો ઘટના ઘટી એના જીવનમાં, પણ એને કૃષ્ણ સાથે વાત કરવાનું છોડ્યું નહીં. એના માટે લોયન ગુરુ એની મા. અને પછી સંત રવિદાસની જે આખું પ્રભાવ સત્સંગનો, એટલે પેલું કયું સોંગ ગાય છે ઇન્ટરવલ પર જે આવે ને મીરા મૂવીમાં, મેં સાવરે કે રંગ, એ મેં જ્યોતિબેનને ત્યાં પ્રતિષ્ઠામાં ગાયેલું. બરાબર છે, તમારી પ્રતિષ્ઠામાં મેં આ સોંગ ગાયેલું. ગાવ એને થાય છે કે મારું તો હું તો છું જ નહીં,
मैं तो सावरे के रंग राजी, सावरे के रंग राजी, सावरे के रंग राजी, सावरे के रंग राजी। सजी सिंगार बांध पग घुंघरो, लोक लाज त्याजी नाची रे। मैं तो सावरे के रंग राजी, सावरे के रंग राजी। તો સાચું ઓળખાણ જિનેશ્વરનું થયું પછી જે પ્રેમ જાગે તે કેવો? તો કે વાત કરું મન ખોલીજી, એટલે શું? નેક્સ્ટ લાઈન, સરળ તને જે હૈડે આવે, હૈડે હાર્ટમાં જે હોય એ જ બોલે, શું છે, તેહ જનાવે બોલી ટંગ એ જ બોલે, નાવ નો માસ્ક નો છલ કપટ, મનમાં જુદું રાખવું, પહેલું જુદું રાખવું, મારી સાથે કંઈક જુદી વાત કરવી, બીજે કંઈક જુદી વાત કરવી, આ બધું છલ કપટ છે, આ સાચો પ્રેમ નથી જાગ્યો એની નિશાની. મન ખોલીને કંઈ બી છુપાવ્યા વિના, ઓછું વધતું કર્યા વિના, જેમ છે તેમ, બિકોઝ ધીસ ઇઝ ધ ફેઝ ઓફ ઇન્ટ્રોસ્પેક્શન. સો વેન યુ ઇન્ટ્રોસ્પેક્ટ, when you are introspecting and you know you are not even writing or telling others, it will be a clear introspection, right? Correct. તમે જેવું લખવાનું હશે તો થોડું તમારી બુદ્ધિ વચમાં આવશે કે આ શબ્દ લખીએ ને આપણે આ ન લખીએ, મને સંસાર બહુ ગમે. તમે એમ નહીં કહેશો કે મને ભોગ બહુ પ્રિય છે, કારણ કે લખવાનું છે, તો તમે ભોગને બદલે સંસાર લખી દે. પણ યુ ડોન્ટ હેવ ટુ ટેલ એની વન, મનમાં જ તમારે કરવાનું. તો તમને એક્ઝેક્ટ જે છે ને એ જ બોલે, સરળ એટલું. So no editing, no censorship, no mask, no chal kapat. At least this is a phase of clear introspection. Aji shuddhatmani anubhuti thai, eni pehla introspection na phase ma tamaru saral panu hovo joye. Ane e jo bolvani alochan karvano time aavyo, evo prasang aavyo, to saral tane je haide hoy te boli. Don't say ke na. અને પછી પાછળથી ઇમેલ કરીને કે પણ તે વખતે ગભરાટમાં ના કહી દીધેલું પણ આવ્યું છે, એ સરળતા નથી, એ કપટ છે, એ કપટ છે. કારણ કે હમણાં તમારી ઇમેજ સાચવવા માટે તમે જે નથી તે બોલ્યા, પછી તમારા મનમાં આમ હતું ને હું આમ કહી દેવાનો હતો ને આ પણ બધાની દીકતા એમ નહીં, સરળપણે જે હૈડે હોય એ જ કહે બોલીજી. એટલે આ જો તું સમ્યક દર્શનની નિકટ હોય તો થાય, કારણ કે હવે તમે વિચારો કે પેલો મરવાની સ્થિતિ પર હતો, એને આ બધું ખાવાનું પીવાનું અંજન મેડિસિન બધું મળ્યું, ઉત્સાહ મળ્યો દર્શન કરવાનો, જાય છે ત્યાં કર્મ અટકાવે છે કે નહીં, હજી તો મિથ્યાત્વ મૌનિયનો કંઈ નાશ નથી થયો, સ્વયંભ્રમ બી નથી થયો, એમ શેનો તું આ મળે? એટલે પછી વોટ એવર પછી ખવડાવવાનું હોય કે જે બી તમારી સિસ્ટમ હોય એ તમે કરીને એને ફાઇનલી મનાવ્યો, એટલે એને દ્વાર કર્મમાં વિવર ગાબડું પડ્યું, દ્વાર ઉગાડ્યા, હવે તમે ચાલુઈને અંદર ગભારા સુધી જાઓ છો ને ત્યાં તમને ભગવાન મળે. પણ એ જે ચાલું છે એ ક્લિયર ઇન્ટ્રોસ્પેક્શન છે. પછી એ મંદિરમાં એન્ટર થવું ઇઝ મેડિટેશન, અને પછી ગભારામાં જઈને પ્રભુ દેખાય એ સાક્ષાત્કાર. એટલે આ એ છે, બ્રહ્મ ભાંગ્યો તો આઈ થિંક આ શું ફિનિશ ના, એક કલાક થઈ ગયો. બ્રહ્મ ભાંગ્યો તો પ્રભુ શું પ્રેમે, વાત કરું મન ખોલીજી. આ બેસ્ટ હતી, અમે જ્યારે આ ગાતા ત્યારે આ ગાથા અમે બે વખત ગાય. હા સરળ, બિકોઝ આટલું જ સમજાતું હતું, એના સિવાય સમજાતું નહીં. સરળ તને જે હૈડે આવે તેહ જનાવે, મીન્સ તમારે, મને ખાલી ભાવીને બે દિવસ પહેલાં મેં કીધું, બાપા શું લોકો ભણે છે, મેં કીધું બેડ ન્યૂઝ ફોર્મ, આ મેમરી ટેસ્ટ થઈ ગઈ, આ ધારણની ટેસ્ટ નહીં થઈ. તમે ફર્સ્ટ ટાઈમ જે પીક કર્યો એના આધાર પર તમે બોલવાના હો તો હું સમજીશ કે તમારી ભક્તિ છે, કે તમે તે વખતે આમ ગ્રહણ કરી લીધું બધું.
આ તો તમે આજે જવાબ આપશો અને વિધિન 15 ડેઝ તો ભૂલી જશો પાછા. તો વોટ આર યુ શોઈંગ? તો સરળપણું નથી. યુ જસ્ટ વોન્ટ કે સાલા આજે તો શરણાર્પિતને લેશે, રમણને લેશે, સંજુને લેશે અને સાલા આપને આવડશે નહીં ને આ બધા સોડ ને ડોબ ને બધાને આવડે, આપની ઇજ્જત શું રહેશે? પણ આટલી તારી ઇજ્જત છે એમ કેમ માનતો નથી? વાય યુ વોન્ટ ટુ શો સમથિંગ ડિફરન્ટ ધેન વોટ યુ આર? ઇફ યુ કુડ નોટ ગ્રાસ્પ, સો એમ આઈ સેઈંગ કે યુ કુડન્ટ આન્સર તો તમને સમ્યક દર્શન નહીં થાય? એવું હેવ આઈ સેડ? હેવ આઈ પનિશ્ડ એનીવન? નથિંગ. ઇટ ઇઝ સોલ ઓનલી યોર ઇમેજ, ઈગો પકડવાનું. નથી આવડતું તો તાલી પાડ કે હવે સમજાઈ ગયું કે આ પોપટ મંજી છે, કે આ ધારસી છે, કે આ છે. તો સ્ટડી કરજો, પણ તમારો લક્ષ્ય સ્ટડી કરવા પાછળ આ મને ધારણ થાય, એવું ધારણ થાય કે હું ધ્યાન કરવા બેસું તો ધારસીભાઈ આવી જાય ધ્યાન. ઓકે, તો વધારે હવે નથી કીધું. તે જે છે તે જ જણાવે. નો માસ્ક મેન, નો માસ્ક. સરળતાને જે હૈડે આવે તે હે. આપણી શું થાય, અમુક ક્ષેત્રમાં આપણી ભક્તિ બહુ જબરજસ્ત નીકળે. આહાર દાન કરવાનું હોય તો જબરજસ્ત ભક્તિ, પણ સરળપણું દેખાડવાનું હોય ત્યાં ના આવે તો તમારા માર્ક્સ આના ગણાશે. તમે આ ડોનેશન કર્યું એના માર્ક્સ નહીં ગણાય, તમે આ કર્યું એના માર્ક્સ નહીં ગણાય. પણ તમારે જ્યારે કથન કરવાનું આવ્યું, આલોચન કરવાનું આવ્યું, ત્યારે કેટલું છુપાવ્યું ને બધું, એના ઉપરથી તમારું મિથ્યાત્વ મોનિયમનું શું સ્થિતિ છે એ પકડાઈ જાય કે આને સમ્યક દર્શન હજી વર્ષો લાગશે, આજ ભવો લાગશે, કે આને અમના થશે. પણ આપણું જે ક્ષેત્રમાં જે ચીજની આપણે રુચિ હોય એ આપણે બહુ કરી. સમજો હવે કોઈને તપને કરવાની શક્તિ હોય તો એ બહુ તપ કરશે, પણ એને પુરુષાર્થ પહેલો કરવાનો હતો, પણ એને તપ કરીને બી એનું મિથ્યાત્વ ઓછું નહીં કર્યું. એટલે અમને ત્યાં તો બધાને એટલી બધી ભાવ વૃદ્ધિ છે. રોમિયો જોલેટ એ ગયો તો તો એકને અઠમ સ્ટાર્ટ કરી દીધો, બીજાને અઠમ. પ્લીઝ ડોન્ટ ડૂ રાજકથા વખતે 4 વાર ખાવાનું, ખાઈ પીને ખાલી રાજકથા કરવાનું. આ જે તપનો ધંધો છે ને એ જ્યારે ગુરુથી દૂર હોય ત્યારે કરવાનું. ગુરુની પાસે હોય ત્યારે થોડી ભક્તિ કરી લે. અને આ મારા ખિસ્સાની વાત નથી, રાલજની વાત છે. રાલજની વાત છે. કયા વર્ષ હું પર્યુષણ રાલજમાં હતું? બંને 47 અને 52. ઓકે, તો બેમાંથી એક વખતનો પ્રસંગ છે. એક્ઝેક્ટલી મને ડેટ મળી નથી કે 47નો આ પ્રસંગ છે કે, પણ બંને વખતે ઇટ સીમ્સ 52નું હશે, બીકોઝ 47માં તો બહુ એકાંતમાં રહ્યા હતા. 52નું વખતે એકાંત જેવું હતું, પણ થોડા થોડા જે ખંભાતના શરણાગત હતા ને એ બધાની અવર જવર તો રહેતી હતી. તો બધાએ પ્રભુ પાંચમની સંવત્સરી કરતા હતા, રાઈટ? એ તો ખબર છે. હા, આ તમારા સ્થાનકવાસીઓમાં જેમ હોય એ જ બોલ્યા હતા ને આજે કે અમારા સ્થાનકવાસીમાં આ બોલે, એટલે હવે એ આપણે ચાલુ રાખવાનું. તું નહોતું બોલ્યો તો તારા માટે હું નથી બોલતો. આજે અમે આલોચનાઓ માટે બેઠા હતા કે અમારા સ્થાનકવાસીમાં તો આમ હોય. બોલો, ભગવાને તો બહુ કડક શબ્દ વાપર્યા છે. એ તો આ પર્યુષણમાં હું લેવાનો હતો, પણ હવે એ વિષય નથી લેવાનો. એટલે જ્યારે પ્રસંગ બંધ કે ઢૂંઢ્યા માટે એમ કે ડોન્ટ ઇવન રિલેટ મી વિથ ઇટ. વસોમાં કહી દીધું કે મુનિઓ તમે આવશો ને તો લોકો એમ જ ગામમાં સમજશે કે આ આ સ્થાનકવાસી ધર્મ પાલે છે, બીકોઝ સ્થાનકવાસી સાધુ આવે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ કનેક્ટેડ ટુ યુ ઓલ્સો. જે પ્રતિમાનું અવલંબન ના લે એટલા હદ સુધીના કડક શબ્દ વાપર્યા છે પ્રભુએ. અને એક ઢૂંઢ્યા સાધુએ તો કીધું કે તમે અમારામાં આવી જાઓ, તો કે અમારાથી સાચું જ કહેવાશે. હું બની જાઉં તમે કહો તો સ્થાનકવાસી સાધુ, પણ બોધ એ આપીશ કે દેરાસર જ જવા. એટલે જો જ્ઞાનીએ દીઠું અને આપણી પ્રતિષ્ઠા નેક્સ્ટ સ્ટેપ ફિક્સ થઈ શકી, તો એ વખતે મારે પર્યુષણમાં પ્રતિમા શતકનું પ્રતિમા સિદ્ધિ પ્રતિમા સિદ્ધિનું જે ગ્રંથ શરૂ થયો તો કોઈ પૂરો બી થયો હશે, પણ ઉપલબ્ધ નથી. થોડો પાર્ટ સ્ટાર્ટિંગમાં અને થોડો એન્ડનું, તો એ હું વચલું કમ્પ્લીટ કરીશ તમારી સાથે. એવો ભાવ છે.
જ્ઞાનીએ દીધું તેમ થશે. તો રાલજમાં સો લેટ્સ થિંક ઇટ એઝ 1952 ઓનલી, હા, બીકોઝ તારે બધા તો પાંચમની સંવત્સરી હતી, ભગવાન સાથે બધાએ પ્રતિક્રમણ કર્યું ને બધું બહુ સરસ આરાધના હતી. નેક્સ્ટ ડે શું આવે પાંચમ પછી? છઠ. છઠે શું હોય? પારણા. પ્રભુએ 7:15 બોધ સ્ટાર્ટ કર્યો. હા, પ્રભુએ, આઈ ડોન્ટ નો ઇફ આઈ હેવ ટોલ્ડ યુ, આઈ હેવ ટોલ્ડ યુ ઇન રાજકથા નો, તો પ્રભુએ બોધ સ્ટાર્ટ કર્યો. અને પારણું કેટલા વાગે થાય આપણે? તમારો ક્યારે થાય? સૂર્ય ઉદય થાય એની સાથે, એટલું તો માન રાખ્યું છે. સીધું અંધારામાં ખાધું નથી, પણ સૂર્ય ઉદય પછી કે અમારી હવે નૌકાર સીટ સુધી પહોંચવાની તાકાત નથી, બધું લઈ રહ્યો, પરિણામ નહીં બગાડો, પછી સૂર્યનો ઉદિત થવા દેજો એટલું, ને તો ઉપવાસ તમારો ખોટો ગણાઈ જશે, એમ કરીને કર્યું. તો કેટલા વાગે પારણું? આપણે બધા બુઝુર્ગ લોક છે એમ સમજો તો કેટલા વાગે? 7:30. હા, નૌકાશી થઈ ગઈ 7:30. હા, નૌકાશી તો થવી જોઈએ એટલે. હા, તો 7:30 હવે 7:30 હવે 8 થાય તો ફાઇન. પ્રભુએ 1.5 કલાક બોધ સાંભળજો, હવે ગંભીરતાથી સાંભળ. સૌભાગભાઈ ત્યારે હતા. સૌભાગભાઈ વિનંતી કરી પ્રભુને કે પ્રભુ હવે રાબ ને બધું ઠંડુ થઈ જાય, એટલે બધું પ્રોપર અંબાલાલભાઈ વ્યવસ્થા કરી હતી કે રાબડી, અમે રાબડી કહીએ પણ તમે લોકો રાબ કહેતા હશો ને, કાઠિયાવાડીઓ રાબ કહેતા હશો, અને અમે તો રાબડી હોય, ઘી નાખેલું હોય બધા અમને એ બધું હોય, અમે રાબડી કહીએ. તો એ રાબડી હોય, મગ હોય, આવું બધું હોય, કોક બોક તો તે વખતે હતી ને, એટલે પારણામાં આ રીતે બધું હોય. આ લોકો તો પારણા કરે પેલા મસાલા પાઉંથી, આવી રીતે તો પારણા કરે. અમારા ડૉક્ટર કહે કે આ તમે ધર્મને બદનામ કરશો, સૂતેલા માણસ શું 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 કે એમ, હા, એને સૂતેલા માણસને જગાડવા માટે 100 કિલોનો બોલ કે કાંઈ ફેંકો તો પેલો જાગૃત થાય કે મરી જાય, એ કે તમારી હોજરી સૂતી હોય અને એને ગરમ મગ કે રાબ કે એવું આપવું જોઈએ, એને બધે સીધું જ મસાલા પાઉં ઠોકો તો કે પછી તબિયત બગડે નહીં, અને આ બધું જશે કે આ ઉપવાસ કરવાથી એસિડિટી થઈ ગઈ, ઉપવાસ કરવાથી ગેસ થઈ ગયો. તમે ધર્મ ભગવાન જેમ બતાવ્યો એમ કરો નહીં, અને પછી ધર્મ બદનામ થાય કે આ ઠાઈ કરીને મરી ગયો, તો મરે નહીં તો શું જીવે? ઓકે, ફાઇન. તો પછી સૌભાગભાઈ વિનંતી કરવા ગયા, બીજા કોઈ તો તાકાત સુધા ને, પણ સૌભાગભાઈ વિનંતી કરવા ગયા કે પ્રભુ હવે એકવાર બધા પારનું કરી લે પછી પાછું બોધ ચાલુ કરો, પણ હવે બધું બધાને આમ બધા જ આમ ક્વાઇટ રેસલેસ થતા હતા. એ સૌભાગભાઈએ સ્ટડી કર્યું કે બોધ તો બહુ સુપર હતો પણ હવે પીપલ આર ગેટિંગ. અને પછી જે પ્રભુએ કીધું એકદમ શાંતિ, મને પૂછીને ઉપવાસ કર્યો હતો, અમને પૂછીને ઉપવાસ કર્યો તો. જ્ઞાની હોય ત્યારે જ્ઞાનીની આજ્ઞા ઇઝ ધર્મ, ઉપવાસ ઇઝ નોટ ધર્મ. અને પછી અંબાલાલભાઈએ આશય પકડ્યો કે પ્રભુની હાજરી હોય ત્યારે શરીર મન સ્વસ્થ રહેવું જોઈએ. હવે જો તમારું ઉપવાસમાં રહેતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ ગમે તેટલું ઉપવાસવાળા બોલે ને, પણ ઉલ્લાસમાં થોડો તો ફેર પડે જ, પણ નબી હોય તમારું સંગ્રહણ એવું હોય ને કરતા હોય તો કોઈ નો પ્રોબ્લેમ. હા, જેટલું ઉત્કૃષ્ટ કરો એ તો સારું જ છે, પણ જ્યારે ભાવ ઉલ્લાસનું પ્રબળ નિમિત્ત હોય ત્યારે ભૂખ્યા રહીને ભાવને મંદ કેમ કરી દેવાના? આમ આશય પકડાય કે અમને પૂછીને ઉપવાસ કર્યો હતો, અને હી કન્ટિન્યુ ધ બોધ. જીદે ચડે ને જ્ઞાનીઓ, એમ કે 11:12 તો બહુ થઈ ગયો, હા, 1.5 કલાક બોધ ચાલ્યો હતો, પણ એમ સમજો 9:30 ત્યાં સુધી. તો તે વખતે કૃપાદેવનો આશય બોધ જ્ઞાન આપવાનો નહોતો, આજ્ઞાનો મહિમા સમજાવવાનો. તો પર્પસલી હી વોઝ ડિલેઈંગ ડિલેઈંગ ડિલેઈંગ, જાત જાતનો બોધ થતો હોય. બધા પેટમાં કુરકુરિયા બોલતા હોય તે વખતે શું શું છે, પણ આવું આવી તકો. અને હી વોઝ વેરી વેરી સ્પષ્ટ, મેસેજ આપતા વખતે ગોલ ગોલ નહીં કરવાનું,
મેસેજ અમને પૂછીને કર્યો છે? એક તો અમારા સાનિધ્યમાં છો, તો તમારે શ્વાસ સિવાય બધું જ પૂછવાનું. શ્વાસોશ્વાસની ક્રિયા માઇનસ કરી, બિકોઝ ઇટ ઇનવોલન્ટરી છે. જેમાં તમારું મનનો ઉપયોગ જોડાય તે ચીજમાં તમે આજ્ઞાને મૂકી શકો, એના સિવાય ન મૂકી શકો. એટલે બધું જ જે તમે મૂડ નક્કી કરે એ બધું જ પૂછીને કરવું. આવી સખત ટકોરવી કરી હતી. પણ આપણે તો ક્યાં હતા? હા, બ્રહ્મ ભાંગ્યો તો પ્રભુ સુપ્રેમ એ વાત કરું. વાત એટલે અહીંયા કનેક્શનની વાત છે. કનેક્શન હવે એવું થયું કે નાવ યુ કેન યુ ટોક વિથ હિમ. અને સરળ તને જે હૈડે આવે તે બોલી જ બોલી જે, એટલે એ જ તમારા હોઠ પર આવે, એ જ જીભે આવે. અને છેલ્લું, આ લાઈન મને બહુ ટચ કરી ગઈ હતી, એન્ડ ધેટ ઇઝ શ્રીનય વિજય વિબુદ્ધ પય સેવક વાચક યશ કહે સાચું જી. એટલે જ્યારે મેં પ્રથમ વખત આ વાંચ્યું એની શું મારા ઉપર અસર થઈ, પછી યુ કેન રીચેક વિથ વોટ આઈ એમ સેઈંગ, યુ કેન યુ શુડ ચેક ઇટ ઓલ્સો. મેં આ વાંચ્યું, મેં કીધું ખાલી વાચક યશ લખો, વાચક યશે આ પદ લખ્યું છે, રાઈટ? મેરે સાહેબમાં બી એ છે બધા યશ, હા, યશો વિજય. સો વાચક ઇઝ ધેન પદવી અને એડજેક્ટિવ એમ સમજી લો. વાચક હિઝ નેમ ઇઝ યશ. પણ અમુક ગ્રંથોનો અભ્યાસ ને બધું કર્યું હોય તો વાચક પદ, ગણી પદ, ઉપાધ્યાય પદ એવી રીતે છે. તો આ વાચક છે, તો વાચક યશ આ પદ લખ્યું છે. તો બીજા બધા પદોમાં બી તમે જોશો તો વાચક યશ કહે શું છે? મેરે સાહેબમાં શું છે? હા, વાચક યશ કહે દાસ, બસ આટલું જ. આમ જ હોવું જોઈએ ને. તો વાય હી ઇઝ રાઇટિંગ ઇઝ ગુરુઝ નેમ, આ એમની ગુરુ ભક્તિ. બિફોર હિઝ નેમ કમ્સ હી સેઇંગ આ ના શિષ્ય એવો હું વાચક યશ, આ વોટ એવર હી વોન્ટ્સ ટુ સે હી સે. સો ગુરુ, અને એ દિવસથી જ્યારે મેં આ ફર્સ્ટ ટાઈમ આ પદ આ લાઈફમાં જ્યારે કર્યું, મેં મેન આઈ અન્ડરસ્ટુડ ધ પદ, એટલે કોઈ બીજી ત્રીજી વખત હશે કોઈ વાર, ત્યારે મને આ લાઈન એટલી ટચ કરી ગઈ કે એ દિવસ પછી હું જે જે પત્રો લખતો ને એમાં નીચે રાજ પાદ પદ્મ રેણુ રાકેશના જય સદગુરુ વંદન સ્વીકારશો. રાજ એટલે કૃપાળુદેવ, પાદ એટલે ચરણ, પદ્મ એટલે કમલ, રેણુ એટલે રજ ધૂળ, એટલે પરમ કૃપાળુ દેવના ચરણ કમલની ધૂળ એવો ડેશ ડેશ ના વંદન, કે જે બી કોક જગ્યાએ શું લખતો, ધર્મ પ્રેમ વાંચશોજી કે એવું જે બી લખતો. તમે જો શેખરના લેટર્સમાં, આઈ થિંક તારા લેટરમાં બે વખત કેટલાક તે વખતના જે, એટલે આટલી અસર મને આ લાઈનની થયેલી કે ગુરુનું નામ પહેલાં આવે એનો દાસ રૂપે, એટલે શ્રીનય વિજય એ એમના ગુરુનું નામ છે યશો વિજયજી. પય પગ સેવક એટલે એમનો શિષ્ય દાસ, વાચક યશ કહે સાચું જી શું, અને યર વી એન્ડ ધ પદ ધ લાસ્ટ લાઈન. કોટી કપટ, કોડી એટલે કરોડ, કરોડ કપટ કોઈ દેખાવે તો પણ પ્રભુ વિના હવે મને કાંઈ ગમતું નથી. કારણ કે પેલું મિથ્યાત્વ જ ગયું છે ને, એટલે હજી કોડી કપટ તો આવશે જ, હજી હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા વેદ આટલા નો કસાય, હજી કસાયોમાં બીજી ચોકડીના ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધી ગઈ સમજો, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજવણ, એટલે ટૂંકમાં આ બધા ઘણા કપટ કરશે, મને પ્રભુના દર્શનથી દૂર લઈ જાઓ. એટલે હું દેરાસરમાં હોઈશ ત્યારે કંઈક મ્યુઝિક વાગે, કંઈક પેલું થાય, અને નો, નાવ ધેર ઇઝ નો અટ્રેક્શન ઇન ધ વર્લ્ડ, નો ડિસ્ટ્રેક્શન બોથ. સો આઈ ઓલવેઝ સે ડોન્ટ મેક યોર અટ્રેક્શન્સ યોર ડિસ્ટ્રેક્શન્સ. પણ અટ્રેક્શન બોલો એટલે ડિસ્ટ્રેક્ટ થવાના જ તમે. સો ઇટ ઇઝ અ ફની સ્ટેટમેન્ટ ટુ સે ડોન્ટ મેક યોર અટ્રેક્શન્સ યોર ડિસ્ટ્રેક્શન્સ. અટ્રેક્શન રહ્યું એટલે આ ચીજમાં ડિસ્ટ્રેક્શન થયું જ. ઇઝ વેરી ક્લિયર, રાઈટ? એટલે સો બ્યુટિફુલ છે કે સાચી પ્રીતિ જાગી છે લોયન ગુરુથી, દયાલુ ગુરુથી, ગુરુ કૃપાથી, જે સાચ. આઈ ડોન્ટ લાઈક એનીથિંગ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ ઇન ધ વર્લ્ડ. ડોન્ટ લાઈક, માત્ર મોક્ષ અભિલાષ પ્રગટી ગઈ છે ને હવે, એ તો ભૂમિકા હતી, તો માત્ર મોક્ષ અભિલાષ. નાવ આઈ ડોન્ટ લાઈક એનીથિંગ ઇન ધ વર્લ્ડ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ ઓફ ધ વર્લ્ડ ફ્રોમ ધ વર્લ્ડ.
વર્લ્ડલી કંઈ જોઈતું નથી, વર્લ્ડ પાસે કંઈ જોઈતું નથી, અટેન્શન નહીં, અપ્રિસિએશન નહીં, કેમ છો, મજામાં નહીં, આ તો અમારી સામે જોતો નથી ને જોતી ન, કશું મને જોઈતું નથી, મારા પ્રભુ મારા તરફ જોઈ, બસ. સો નથિંગ અટ્રેક્સ એન્ડ નથિંગ ડિસ્ટ્રેક્સ, નથિંગ અટ્રેક્સ એન્ડ નથિંગ ડિસ્ટ્રેક્સ, નો સુખ અટ્રેક્સ ઓર ડિસ્ટ્રેક્સ મી, નો દુઃખ ઓફ ધ વર્લ્ડ ડિસ્ટ્રેક્સ મી, નો દુઃખ ઓફ ધ વર્લ્ડ ડિસ્ટ્રેક્સ મી, નો સુખ ઓફ ધ વર્લ્ડ અટ્રેક્સ મી, નો અટ્રેક્શન નો ડિસ્ટ્રેક્શન, સચ અ બ્યુટિફુલ સ્ટેટ. જસ્ટ જસ્ટ કલ્પના કરો કે બધું જ ચાલતું હશે, કોડી કપટ, એટલે બધું જે નથી તેવું દેખાય, સુખ નથી છતાં સુખરૂપ ભાષે, ભ્રાંતિગત પણ એ સુખ સ્વરૂપ ભાષે છે, એવા આ સંસારી પ્રસંગો અને પ્રકારોમાં વાહલપ. એ જ 331 મીતાબેન, હા તમારો પત્ર છે, હા બધાને એક એક પત્ર, એક કેદી બનાવતો હતો, હું કહેતા કેદી નંબર 331, એને ગમે ત્યારે ઊંઘમાં પણ પૂછું એને પટપટ આખો આ બોધ બોલવાનો, એને ખાલી આ પત્રની જિંદગીભર ઉપાસના કરવાની. તો અનુજ 212મો પત્ર કોનો છે? હા એની મધરનું પત્ર હતા, એ કેદી નંબર 200, હજી બી પત્ર લખે તો લખે પત્ર નંબર 212 એમ લખે નીચે, એનું નામ નહીં લખે, પત્ર નંબર 212. અરે મારે ખબર પડી જવી જોઈએ કે મારા 212મો કેદી કયો હતો, ભલે અહીંયા નથી તો પણ યાદ કહે છે કે મેં યાદ કર્યો. આવા મજાના દિવસો હતા કે તમારે બસ આટલું જ કરો કે દ્રષ્ટિ મલિન છે ત્યાં સુધી સત્પુરુષ ઓળખાતા નથી, દ્રષ્ટિ સ્વચ્છ થાય પછી એના વિના એક ક્ષણ પણ જીવાતો નથી, આટલી સાધના કરો. એટલે અમે મજા જ કરતા હતા, આવું એકેડેમિક કાંઈ હતું જ નહીં વર્ષો પહેલાં, કશું જ નહીં, આવી રીતે કાંઈ 8-9 ને એવું બધું કશું હતું જ નહીં, અત્યારે બી નથી. નથિંગ નથિંગ અટ્રેક્ટ્સ, નથિંગ ડિસ્ટ્રેક્ટ, નો દુઃખ ડિસ્ટ્રેક્ટ યુ, નો સુખ અટ્રેક્ટ યુ, આ સ્વભાવને બીજું કાંઈ ના હોય, સ્વભાવ આ સ્વભાવનો બીજું કાંઈ ના હોય. હા લોયન ગુરુ તત્વ પ્રીતિ પાણી જ્ઞાનાંજન પરમ અન્ન એવા તૈયાર થઈ ગયો સ્વભાવ, આ સ્વભાવને બીજું કાંઈ ના. યુ કેન રિલેટ ઇટ? સો પ્રભુ તમે ખાલી મારી પ્રતીતિમાં આવ્યા છો એટલું નથી, મારા ઉપયોગમાં ઘૂસી ગયા છે. હવે મારો ઉપયોગ, મારું મન તો બહુ નાની ચીજ છે, મન તો બહુ નાની ચીજ છે, વિચાર તો બહુ નાની ચીજ, મારો આત્માના ઉપયોગમાં હવે તમે, હવે બધા જ્ઞેયોમાં મને ખાલી આ જ્ઞેય સાથે એકત્વ થાય છે, બીજા કોઈ જ્ઞેય બધું પર જ્ઞેય ભાસે જ, પણ આ બી આમ તો જ્ઞાનનું જ્ઞેય જ છે તારા જ્ઞાન દર્પણમાં એ, પણ એની સાથે એકત્વ વર્તે, આ બધું સમ્યક દર્શન. સો ફ્રોમ ઇન્ટ્રોસ્પેક્શન ના વી ગો ટુ મેડિટેશન, સો ધીસ ઇઝ ઇટ. સો બેઝિકલી મારી પ્રતીતિમાં નહીં, મારી પ્રીતિમાં નહીં, મારા ઉપયોગમાં હવે પ્રભુ તમે પ્રતિષ્ઠિત થઈ ગયા છો, નાઉ ધીસ ઇઝ ફેન્ટેસ્ટિક. સો કહેવાનો મતલબ કે શ્રેષ્ઠ સામગ્રી મળી છે, શ્રેષ્ઠ સામગ્રી મળી છે, હવે આપણે શ્રેષ્ઠ બનવાનું છે. આ તક સમ્યક દર્શનની તક છે, એના માટે જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રીની જરૂર છે એવા વિમલનાથ પ્રભુ અને લોયન ગુરુ આ બંને પ્રાપ્ત થયા હોય તો હવે આ અવસર ચૂકતોને એકવાર ગાઈ લે. સેવો ભવિયા વિમલ જિનેસર દુલ્લા સજન સંગાજી એવા પ્રભુનો દર્શન લેવો તે આળસમાં ગંગાજી સેવો ભવિયા
जिनेसर दुल्ला सजन संगाजी अवसर पामी आलस करशे ते मूरख मा बहनो जी भूख्याले जेमा पैन केक देता हाथ न माने घेलो जी Sevo Bhaviya Vimal Jinesar Dulla Sajan Sangaji Bhava Anantama Darshan Ditu Prabhu Eva Dekha विकट ग्रंथि जे पोड़ पोड़ियो कर्म विवर उघाड़े जी सेवो भविया राज राजेश्वर दुल्ला सज्जन संगा जी तत्व प्रीति कर पानी पाए विमलालोके आंजी जी लोयन गुरु परमान दिए तब ब्रह्मनाखे सवि भांजी जी से राज राजेश्वर दुल्हा सज्जन संगा जी ब्रह्म भाग्यो तव प्रभु शो प्रेमे वात करु मन खोली जी सरल तने जे हैरे जनावे बोली जी सेवो भविया राज राजेश्वर दुल्ला सज्जन संगा जी श्री नय विजय विबुध पय सेवक वाचक यश कहे साचू कोड़ी कपट जो कोई दिखावे तो ही प्रभु विन नविराचू जी सेवो भविया राज राजेश्वर दुल्हा सज्जन संगा जी सेवो भविया राज राजेश्वर दुल्हा सज्जन संगा जी सेवो भविया राज राजेश्वर दुल्हा सज्जन संगा जी।